दोस्तों, दर्शक ने जन्म शताब्दी ना दिवसे आपने 3 दिवस नो आ कार्यक्रम लीजो छे। एमनी नवलकथाओ, एमना शिक्षण विषयना पुस्तकों, राज्य व्यवस्था विषयना पुस्तकों, समाज व्यवस्था विषयना पुस्तकों वगैरह जानकारी मळे એ આશયથી આ દર્શકોત્સવ નર્મદ સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે આપણે યોજ્યો છે। 15 ઓક્ટોબર 1914 રોજ સુરેન્દ્રનગરના 85 નામના ગામમાં એમનો જન્મ, 86 વર્ષની વયે 29 ઓક્ટોબર 2001 માં એમનું અવસાન। 1991 માં પદ્મભૂષણ એવોર્ડ, 1964 માં નંદીશમ ચંદ્રક, 1975 માં સાહિત્ય અકાદમી એવોર્ડ, 1987 માં ભારતીય જ્ઞાનપીઠ મોતીદેવી એવોર્ડ, જે તો પિતા જાણી જાણી માટે જેમના વિશે લેખકન પર બોલવાના છે, 1997 માં સરસ્વતી સન્માન, 1996 માં જમનાલાલ બજાજ એવોર્ડ, આમ અનેક સન્માનોથી પુરસ્કૃત દર્શક અંત એમના નવલકથા અને ખાસ તો લોકપ્રાતિક સણોસરામાં એમણે જે આખી શિક્ષણની નવી તરહે જન્માવી એમના માટે જાણીતા છે। આપણે એમને નર્મદ ચંદ્રક પણ આપ્યો છે। આજે એમની નવલકથાઓ વિશે વાત કરીશું, જે હતો પિતા જાણી જાણી વિશે રેખાબેન ભટ્ટ બોલશે, બંધન અને મુક્તિ વિશે ડોક્ટર પ્રફુલ્લ દેસાઈ બોલશે અને કુરુક્ષેત્ર નવલકથા વિશે હું બોલીશ। હું પહેલા ડોક્ટર પ્રફુલ્લ દેસાઈને વિનંતી કરું, તેઓ નવલકથાકાર છે, ખાસ તો ગુજરાત મિત્રના રવિવારે ગા મેરીમન ગા સંગીત વિષયક કટાર લખે છે, તેઓ બંધન અને મુક્તિ વિશે વાત કરશે। પ્રફુલ્લ દેસાઈ, બંધન અને મુક્તિ દર્શકની ઐતિહાસિક નવલકથા છે। હવે આમ તો એમને પ્રસ્તાવનામાં કહી દીધું કે આ ઇતિહાસ નથી, આ તો વાર્તા છે। હવે ઐતિહાસિક કહેવાતી જે નવલકથા આપણે ભણીએ છીએ અથવા તો કહીએ છીએ, તેમાં ઐતિહાસિક ઘટનાઓ આવે, મુખ્યત્વે ઘટનાઓ હોય જે તે સમયના વાતાવરણની પાર્શ્વભૂમિ હોય, ઐતિહાસિક પાત્રોના પરાક્રમોની તફસીલ હોય અને પછી લેખક એ ઐતિહાસિક ઘટનાઓ, પાત્રો, પ્રસંગો અને ત્યારનું જે વાતાવરણ હોય તેને પોતે જે રીતે સમજ્યો છે તેને અનુરૂપ કાલ્પિક પાત્રો અને પ્રસંગો યોજીને આપણે એક નવલકથા રૂપે આપી અને એ રીતે ઇતિહાસ રસની સાથે વાર્તા રસ પણ મળે। પણ જ્યારે ઐતિહાસિક તત્વ ગૌણ બની જાય ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉઠે કે લેખકે શું ઇતિહાસનું ખૂન કર્યું છે? મુનશી ઐતિહાસિક નવલકથાઓ આપણે એના સંદર્ભે આવા સવાલો થયા છે,
પણ એમના દ્વારા લેખક કનૈયાલાલ મુનશી દ્વારા જે અર્થઘટન થયું ઇતિહાસનું અને તે ગુજરાતની અસ્મિતા રૂપે બહાર પ્રગટ થયું અને એને અનુરૂપ એમણે પાત્રો રચ્યા, મુંજાલ, મૃણાલ, કાક, મંજરી, કીર્તિદેવ, અને એ પાત્રોને લીધે લોકો પર એટલો પ્રભાવ પડ્યો કે એ એકદમ લોકપ્રિય થઈ પડ્યા. પણ આપણે દર્શકની આપણે નવલકથા વિશે વાત કરીએ તો આની અસર, આ દર્શકની ઐતિહાસિક નવલકથાઓની અસર મુનશીની ઐતિહાસિક નવલકથાઓ કરતા જુદી પડે છે. હવે બંધનને મુક્તિમાં શું છે? ઈસવીસન 1857માં અંગ્રેજ કંપની સરકાર અને એના દુષ્કૃત્યોની સામેની વિરુદ્ધ ત્યારના હિન્દુસ્તાનમાં વ્યાપકપણે જે પ્રક્ષોભ પ્રગટ્યો તેની એમાં વાત છે. હવે આપણે થોડી વાર્તા એમાં શું શું બનાવો આવે છે તેના વિશે થોડી વાતો કરીએ. આપણે જોયું કે સમયખંડ 1857ની આજુબાજુનો છે અને એક કલ્પિત રજવાડું મધ્યપ્રદેશ અને બુંદેલખંડની બાજુમાં એક કલ્પિત રજવાડું નરસિંહપુર લેખકે કલ્પ્યું છે અને શ્રીવર્ધન એનો રાજા છે. રાજા તો જોકે નામનો છે, ખરી હકુમત તો કંપની સરકારનો જે કેપ્ટન છે જોન્સન તે ચલાવે છે. શ્રીવર્ધન બહુ નબળો માણસ છે, મનથી હારી ગયેલો માણસ છે. જ્યારે જોન્સન ચાલાક ચતુર ધૂર્ત માણસ છે. શ્રીવર્ધનનો એક નાનો ભાઈ છે અર્જુન, એ અંગ્રેજ સરકારનો, એ બહુ તેજસ્વી માણસ છે અને અંગ્રેજ સરકારનો વિરુદ્ધ છે. શ્રીવર્ધન, એની રાણી દેવકી અને આ નાનો ભાઈ અર્જુન એના એક ગુરુ છે જેને આપણે ચાણક્ય જેવો આપણે ગણી શકીએ, પંડિત વાસુદેવ. અને એની પ્રેરણાથી અર્જુન અંગ્રેજો સામે યુદ્ધ ચડે છે, ઘણા યુદ્ધો એ જીતે છે અંગ્રેજોની સામે. એકવાર એ બાજુમાં એક કિલ્લો છે નાલ દુર્ગ, એનો જે જનરલ છે ડેનિયલ તેની સામે યુદ્ધ કરે છે અને એને જીવતો પકડી લે છે. જનરલ ડેનિયલ બહુ સખત ઘાયલ થઈ ગયો છે અને મરણતોર હાલતમાં છે. એ વખતે પંડિત વાસુદેવ અને એની એક પાલક પુત્રી છે 12 વર્ષની સુભગા, એ પંડિતની આપણે એ ડેનિયલની સેવા ચાકરી કરે છે અને એને જીવતદાન આપે છે. આખરે આ પંડિત વાસુદેવ અને અર્જુન બંને પકડાઈ જાય છે, એમને ફાંસીની સજા થાય છે. એ વખતે જે સુભગા નિરાધાર થઈ ગઈ તેને દેવકી રાણી પોતાની પાસે એને આશ્રય આપે છે અને એની દીકરી જેવી માને છે. હવે આ શ્રીવર્ધન અને દેવકીનો એક દીકરો છે રાજશેખર, શેખર રૂપે રાજશેખર, એ સુભાગાથી સહેજ મોટો છે. શ્રીવર્ધનના મૃત્યુ બાદ રાણી અને બંને બાળકો લગભગ કેદીની દશામાં મુકાઈ જાય છે. પણ દેવકી ધીરજપૂર્વક રાજશેખરને ઉછેર કરે છે, ઉછેરે છે, એને સારી તાલીમ આપે છે અને એના મનમાં દેશાભિમાન જગાવે છે, સ્વતંત્રતાની ભાવના જગાવે છે, સાથે આર્ય સંસ્કૃતિના જે મૂલ્યો એના પ્રત્યેનો પણ આદર એનામાં પ્રેરણા આપે છે. શેખર અને સુભગા ધીમે ધીમે મોટા થાય છે
एक बीजा प्रत्येनो प्रेम नो स्वीकार करे छे अने सुभगा ए वखते शेखर ने एक वीटी भेट आपे छे। शेखर नी अंग्रेज विरोधी जे लागणीओ छे एनाथी वेमाईने पेलो जॉनसन एने एने माथी अलग करवा मांगे छे, एटले डेनियल नी पासे लश्करी तालीम आपवानी बने एने दूर करे छे। હવે ડેનિયલ નાલદુરનો જનરલ છે, એને એક સુભગા જેવડી એક છોકરી છે, એનું નામ એમિલી છે, જે ઓક્સફર્ડમાં ભણી આવી છે, અને આ એમિલીની સગાઈ એક કેપ્ટન મુરહેડ સાથે થઈ છે। મુરહેડ એકદમ પશુ વૃત્તિનો છે અને એ અને એના સાથીદારો રાજશેખરનો વારંવાર અપમાન કરે છે। એટલામાં થોડા દેશી સૈનિકો રઘુવીરને નામે તો એ એમિલીનું અપહરણ કરે છે અને શેખર એને સામે લડાઈ કરીને એમિલીને બચાવીને લઈ આવે છે। તો શેખરના પરાક્રમથી અને એના ગુણોથી એમિલી એના પ્રેમમાં પડે છે અને મુરહેડ સાથેની પોતાની સગાઈ એ તોડી નાખે છે। મુરહેડ એનાથી ઉશ્કેર રહી છે અને શેખરને બંદૂકની ગોળી મારીને મરણતોલ ઘાયલ કરી દે છે। એમિલી શેખરની સારવાર કરીને એને સાજો કરે છે અને પોતાના પ્રેમને પ્રગટ કરે છે। શેખર સુભગાની વીટી બતાવીને એને કહે છે કે પોતાનો પ્રેમ તો સુભગા જ છે, એટલે એમના પ્રેમમાં વિઘ્ન ન આવે એટલા માટે એમિલી સુભગાની વીટી પોતાની પાસે રાખી લઈને એનાથી દૂર જતા છે। કેદમાં રાખેલો શેખર નાલ દુર્ગથી ભાગી છૂટે છે અને તાત્યા ટોપેને મળે છે। તાત્યાનું પાત્ર આ નવલકથામાં આવે છે। શેખર સુભગા અને દેવકીમાં હવે જાહેરમાં બગાવત કરે છે, અંગ્રેજો સામે ઘણા યુદ્ધો કરે છે, પણ એને જાણ થાય છે કે દેવકીમાં અને સુભગાને ડેનિયલના સૈનિકોએ કેદ કર્યા છે। જોનસન બંનેને મારી નાખવા માટે ડેનિયલને કહે છે, પણ ડેનિયલ એ માનતો નથી અને બંનેને માન સન્માનથી રાખે છે। બંનેને છોડાવવા શેખર નાલદુર પર હુમલો કરે છે, યુદ્ધ લાંબુ ચાલે છે। જોનસન મુરહેડની મદદથી આ રાણી અને સુભગાને મારી નાખવા માટે કિલ્લામાં આગ લગાડે છે। ડેનિયલ બંને સ્ત્રીઓને બચાવી તાત્યા ટોપેને સોંપી તેની સામે પોતાનું આત્મસમર્પણ કરી દે છે, ત્યારે તાત્યા ટોપેને ફાંસીની સજા સંભળાવે છે। આ બાજુ શેખર તાત્યાની વિરુદ્ધ જઈને ડેનિયલને બગાડી દે છે, એટલે તાત્યા ખૂબ ગુસ્સે થાય છે અને દેવકીમાં પણ ખૂબ નારાજ થઈ છે। લશ્કરી કોર્ટમાં શેખર પર કામ ચાલે છે, દેવકીમાં અને તાત્યા ટોપે શેખરને ફાંસીની સજા કરે છે। આપણને અહીંયા મધર ઇન્ડિયાની વાત યાદ આવે, પણ આ તો એના ઘણા વર્ષો પહેલા, આજથી 75 વર્ષ પહેલા લખાયેલી છે। તો દેવકીમાં પહેલાને ફાંસી થાય છે, દેવકીમાં અપઘાત કરે છે અને સુભગા સૌ એકલી પડી જાય છે। તો અંગ્રેજો અને અંગ્રેજી ઇતિહાસકારોએ જેને સૈનિકોનો બળવો કહ્યો અને આપણા દેશાભિમાની ઇતિહાસકારોએ જેને વિપ્લવ કહ્યો, તો એનું દર્શકની દ્રષ્ટિએ કરેલું અર્થઘટન અહીંયા આપણે સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ। લેખક માને છે કે બળવો નહોતો,
તેમજ વિપ્લવ પણ નહોતો, પણ અનેક પ્રકારના બંધનોમાંથી મુક્તિ મેળવવા સામાન્ય જનતા અને સૈનિકોએ કરેલું એક સુનિયોજિત સ્વાતંત્ર યુદ્ધ હતું. લેખકે નવલકથામાં જે કાલ્પનિક પ્રસંગો આલેખ્યા છે તે ત્યારના રાજકીય, સામાજિક અને વૈચારિક એમ ત્રણેય દ્રષ્ટિએ જે વાતાવરણ હતું તેને અનુરૂપ છે. ભલે એ કાલ્પનિક હોય પણ ત્યારના વાતાવરણમાં એ અવાસ્તવિક લાગે એવું આપણે માની શકતા નથી. ત્યારની પરિસ્થિતિને અનુરૂપ અંગ્રેજ રાજ્યકર્તાઓ અને દેશી રાજાઓ અને પ્રજાની જે માનસિકતા હતી અને જે વિચારસરણી ઘડાઈ હતી તેનું એમણે સર્જેલા પાત્રો અને પ્રસંગો યથાવત પ્રતિબિંબ પાડે છે. હું થોડા ફકરાઓ વાંચવા માંગુ છું, સાથે સાથે એમની શૈલીની પણ આપણને ખ્યાલ આવશે. તો કેટલાક પાત્રો અતિમાનવ આપણને લાગે પણ એ ક્ષમ્ય છે. લેખક જ્યારે ઇતિહાસના પોતાના અર્થઘટનથી અભિભૂત થયા હોય મુનશીની જેમ, ત્યારે એ સ્વાભાવિક છે. અને એ ક્ષમ્ય એટલા માટે છે કે લેખકનું ધ્યેય નકરો ઇતિહાસ બતાવવાનું નથી પણ સાથે એક કલાત્મક નવલકથા સર્જવાનું પણ છે. થોડાક પ્રસંગો હું વાંચું. સુભદ્રાને પહેલી વાર જો દર્શન થાય છે તે પ્રસંગની આ વાત છે. શેખરે પાછળ ફરી જોયું તો ચકિત થઈ ગયો. કોઈ અસામાન્ય ફેરફાર થઈ ગયો એ પોતે પણ સમજી શકતો નથી, પણ ગઈકાલ સુધી જેની જોડે દિગ્ગામસ્તી કરી શકાતી હતી એ આ સુભઈ નથી. આ તો કોઈ કુલકન્યા છે જેની સાથે વાત કરવામાં શિષ્ટતા અને ઔચિત્યના હજાર નિયમોની સંભાળ રાખવી પડે છે. કોનોને જોયું છે આજે, મારું તો નહીં, એને ફરીને પૂછ્યું અને હસી પડી. એ નિત્યનું સુપ્રસન્ન સરળ હાસ્ય જોઈને શેખરનો જીવ હેઠો બેઠો. તેણે કહ્યું, આજે ઘોડી સવારી માટે નથી જવું? ના, આજે મારે ગૌરી દાન છે અને હવે ઘોડેસવારી બંધ છે. કેમ? માએ ના પાડી દીધી. માને હું કહીશ? ના, નહીં કહેતો, મારી જ ઈચ્છા નથી. કેમ, એકદમ ઈચ્છા બદલાઈ ગઈ? બસ બદલાઈ ગઈ, માણસ બદલાઈ નહીં. શું ખેર, મારે કઈ ગયા વિના ચાલશે? કહીને એ પાયકા તરફ ચાલ્યો. એને લાગ્યું કે સુભગા એની મસ્કરી કરી રહી છે. તેણે હસીને ટાણો માર્યો, સંભાળવાનું તો તમારે છે, ક્યાંક વાસા પર ચાબુક ના પડી જાય. એકવાર એણે પેલા ઘોડેસવારીની ચાબુક એને મારી દીધેલી. સાંજે જોયું તો સુભગા ઘીનો દીવો પ્રગટાવી ગૌરી પૂજા કરી રહી છે. એણે પૂછ્યું, કોની પૂજા કરે છે? પાર્વતીની. શું ફળ મળશે? સારો વર મળશે અને એનું આયુષ્ય વધશે. કોઈ ધરી રાખેલ કે? હા, એવો જ છે. ભાવ રૂપરૂપનો ભંડાર તમારા જેવો નહીં, માત્ર બુદ્ધિએ જરા બોથળ છે. શુભ નામ, જાઓ માં પાસે જાઓ. હિન્દુ કન્યાને શું પૂછવું ને શું ન પૂછવું એની પણ ખબર નથી. આવડા મોટા થયા તો એ અક્કલ નથી આવી. શિખર સમજી ન શક્યો કે સુભગાનો રોષ કૃત્રિમ હતો. એને સાચી જ ભૂલ થઈ ગયો એમ લાગ્યું. વધુ પ્રશ્નો પૂછ્યા સિવાય એ બહાર ચાલ્યો ગયો. દેવકી પાસે જઈને કહ્યું, માં, શું બધી છોકરીઓએ પરણવું જ જોઈએ? ના, તો સુભગા આ શું માંડી બેઠી છે? ને પરણવાની હોય તેમાં ઘોડેસવારી બંધ કરવાનું શું વાંધો, ઘોડેસવારી કરવાનો શું વાંધો છે? તે શા માટે ના પડી? દેવકી સમજી ગઈ તેના સાણા દીકરાની કંઈક સમજફેર થઈ લાગે છે. હું એને પૂછી જઉં છું. કઈ ચાલી ગઈ. આપણે એમની શૈલી પણ જોઈએ છે કે કેટલી સરસ મજાની આપણને વાંચવા ગમે એવું છે. હવે મોટા થઈને એકબીજાના પ્રેમનો જે સ્વીકાર કરે છે, તમે અતિશય જિદ્દી છો
હિન્દુ છોકરી થી એના સ્વામી નું નામ ન લેવાય એ ખબર છે, તો કાગળમાં લખી આપ. કઈ એ કાગળ લાવવા પલંગ પરથી નીચે કૂદ્યો ને અચિંતાનો કોઈએ પકડી રાખ્યો હોય તેમ અટકી પડ્યો. સુભગા એની શાલની સાથે પોતાની સાડીને ગાંઠવાડીને સ્મિત વેઠી બેઠી હતી. શેખરને જાણે વીજળીનો આંચકો લાગ્યો. તેને કહ્યું, આ શું કર્યું સુભગા? કરવું જોઈએ તે. હવે નામ આપો કે કોણ મારા સ્વામી છે? તમારા જતા પહેલા નક્કી કરી લેવા માંગતી હતી. અહીંયા આવો. શેખર પલંગના દૂરને છેડે બેઠો. અહીં નજીક આવો, નજીક. દૂર જઈને કેટલેક જવાના હતા, કહી એણે ગાંઠ બતાવી ને શેખર પાસે આવ્યો એટલે હાથમાં હાથ મૂકી કહ્યું, મારા મનમાં કાલથી કોઈ કહી રહ્યું છે કે ફરી આપણે નિરાંતે નહીં મળી શકીએ, એટલે હું એ સ્પષ્ટ કરી નાખવા માંગતી હતી કે જ્યાં હો ત્યાં તમને યાદ રહે કે પણ સુભગા આની શી જરૂર હતી? અમસ્ત પણ હું તારો જ હતો ને. જરૂર હશે એટલે જ થયું હશે ને. પણ તને તો ખબર છે હું તો વિપ્લવમાં જઈશ, ને કોને ખબર છે કે ત્યાં શું થશે? ને હું પણ વિપ્લવમાં જઈશ, કોને ખબર છે કે ત્યાં શું થશે? માં હા પાડશે. જો માની હાના પર જ નિર્ભર હોત તો માની સાથે ગાંઠ ન બાંધત, પણ માં ના પાડશે તો તમારે ડાયા ડમરા છોકરાની જેમ કહેવું, માં એ તો અમે અમસ્તા ખેલ કરતા હતા, તું કેમ આવું આંખું બોલે છે? સુભગાએ આંખ રૂચી કહ્યું, કારણ કે સીધું બોલું છું તે તમારા કાનમાં બેસતું નથી, બધા તમારા જેવા મૂરાખ નથી હોતા. શેખરનો ચહેરો હસું હસું થઈ ગયો. મને આ સુભગા ગમે છે, જરાક ફટકા મારે તે. રોજ આરતી ઉતારે એ સ્ત્રી નહીં કામની, નહીં કામની. હવે એમિલીને જે અપહરણ કરી ગયો છે, છેલ્લો પ્રસંગ હું વાંચી દઉં છું કે જ્યારે પેલી માર્શલ કોર્ટ ચાલુ થઈ છે મહારાણી દેવકી પ્રથમ સભ્ય એમનો અભિપ્રાય અદાલત સાંભળે તેમ આપે, અહીં કશો ઢાંક પીછોડો ન થાય. દેવકી ઉભા થઈ થોડીક તાત્યા સામે ઘડીક શેખર સામે જોતા વચમાં વચમાં અટકીને કહેવા માંડ્યો, માતાનો સ્નેહ એ મૂલ્યવાન છે પણ ન્યાય અમૂલ્ય છે. સ્નેહ જો ન્યાયને ઢાંકી દે તો સમાજ ચક્ર ચાલે નહીં. એટલે ન્યાયની વેદી પર સ્નેહને હોમીને હું મારો અભિપ્રાય આપું છું કે સેના અધ્યક્ષ રાજશેખર એ વિપ્લવ દ્રોહના અપરાધી છે. એમણે એના બધા જ પરિણામોનો સંભવ છે કે વિચાર ન કર્યો હોય, પણ અજ્ઞાન એ કઈ બચાવ ન હોઈ શકે. વિપ્લવને તો જ્ઞાનથી કર્યું હોય કે અજ્ઞાનથી પણ પરિણામ સરખું જ ભોગવવું પડે છે. એટલે હું સેનાધ્યક્ષ રાજશેખરના મૃત્યુદંડની તરફેણમાં મત આપું છું, જેથી સિપાહીઓ ઘડો લઈ શકે. એના બચાવમાં એક સુવનસિંહ નામનો માણસ છે તે કરે છે, પણ આપણે અહીંયાથી અટકાવીએ કારણ કે મારે જવું છે. હવે આપણે આ નવલકથાને કઈ રીતે મૂલાવવાની છે, અહીંયા ખાસ બે બાબતો પર ધ્યાન દોરવા માંગુ છું. આ નવલકથા 75 વર્ષ પહેલા એટલે 1939માં લખાઈ અને પ્રગટ થઈ છે. એ પહેલા એમણે 1857 નામે એક નાટક પણ લખેલું. બંનેના પ્રકાશન વેળા આપણે અંગ્રેજોના ગુલામ હતા. 1857 નાટક પર બેન લગાવ્યો હતો અને એની બધી નકલો જપ્ત થઈ ગઈ હતી. બેન મૂકવાના કારણમાં એવું જણાવાયું હતું કે તે નાટક હિન્દુસ્તાનની એક કોમ અંગ્રેજો પ્રત્યે
દ્વેષ ફેલાવે છે. એ નાટક વિશે તો મને બહુ ખબર નથી, પણ 1857 ના અનુસંધાનમાં જે આ વાર્તા આ નવલકથા લખાય છે તેમાં આપણે એક બાજુ જોઈએ છીએ કે જોન્સન અને મુરહેડ જેવા પાત્રો છે, તો એની સામે ડેનિયલ અને એમિલી જેવા પાત્રો પણ છે જ. હા, દેશી પાત્રોમાં જોન્સન અને મુરહેડ જેવા પાત્રો નથી એ આપણે નોંધીએ, તો પણ માનવ માત્રનો જે સ્વભાવ એ અંગ્રેજ હોય કે દેશી હોય એક સરખો જ હોય છે. જોન્સન કે મુરહેડ જેવા પાત્રોથી અંગ્રેજો પ્રત્યે દ્વેષ ઉપજે એવું માની શકાતું નથી. અહીં દર્શાવેલા વિચારો આપણા ભારતીય પ્રજાના ઉછેર અને જનસામાન્યની પેઢી દર પેઢી માન્યતાઓ અને મૂલ્યોને પ્રગટ કરે છે. લેખક એ સનાતન મૂલ્યોને જ આપણો વારસો કહે છે, પ્રજા તરીકે એ જ આપણો વૈભવ છે. આ નવલકથાના અનુસંધાનમાં લેખકે એક બૃહદ નિબંધ પણ લખ્યો છે, આપણો વૈભવ અને વારસો, એના વિશે પરમ દિવસે બકુલેશ બોલવાના છે. તો સામાન્ય રીતે આવી જે નવલકથા લખાતી હોય છે એમાં ફક્ત ભૂતકાળ જીવન થાય એવી અપેક્ષા રહે છે. ઐતિહાસિક પ્રસંગો કે પાત્રોને યથાવત જીવતા કરવાનું એમાં કંઈ જરૂરી નથી, પણ એ સાથે એમાં ઐતિહાસિક પાત્રો અને પ્રસંગો અને લેખકે સર્જેલા કાલ્પનિક પાત્રો અને પ્રસંગો એક રડાર પર એક સાથે એક સરખા દેખાવા જોઈએ. વળી ઐતિહાસિક ગણાતી નવલકથામાં વાર્તારસ જેટલો જ ઇતિહાસ રસ જળવાઈ રહે એવી અપેક્ષા રહે છે. એટલે લેખક જ્યારે કથિતવ્યમાં એમ જણાવે કે મારે મન, એટલે લેખકને મન, કથા લેખનમાં ભૂતકાળની હકીકતો કે જે તે કાળનું દર્શન કરાવવું મહત્વનું નથી, ત્યારે સવાલ થાય કે એમણે વાર્તા લખવા ઇતિહાસમાં અવલંબન લીધું જ શું કરવાય. નવલકથામાં તાત્ય ટોપે જેવા ઐતિહાસિક પાત્રની પણ જરૂર કંઈ નહોતી, પણ આપણે તો નવલકથાને સાહિત્યની એક કલાકૃતિ તરીકે મળીએ. તો લેખકે નવલકથાનું શીર્ષક આપ્યું છે બંધન અને મુક્તિ. લેખક અહીં કયા બંધનની વાત કરે છે અને કઈ મુક્તિની વાત કરે છે? સામાન્ય હિન્દુસ્તાનીઓની છૂટવાઈ ગયેલી આઝાદી તો અહીં બાહ્ય બંધન મુક્ત છે, પણ ખરેખરું આંતરિક બંધન તો હજારો વર્ષથી ચાલી આવતા આર્ય અને હિન્દુ સંસ્કૃતિના સનાતન મૂલ્યો પર ફરી વળેલો અંધકાર છે. એ હિન્દુસ્તાનીઓનું સાચું બંધન છે, મુક્તિ એમાંથી મેળવવાની છે, એ મૂલ્યોને જાગૃત કરીને ફરી ફેલાવવાના છે. એ માટે જ પંડિત વાસુદેવ શેખર દેવકીમાં વગેરે સંઘર્ષ કરતા હતા, એ માટે જ દેવકીમાએ પુત્રનું બલિદાન આપ્યું અને શેખરે પણ તાત્યા ટોપે જેવાની સામે થઈ સામે થવાનું જોખમ મળ્યું. તો મા દીકરાનો એ સંઘર્ષ, એમનો દેશાભિમાન, એમની વીરતા અને એમનું સર્વસ્વ સમર્પણ આ ભારતીય સંસ્કૃતિના પેલા સનાતન મૂલ્યોને જય જયકાર બનાવે છે. અને દેશ, જાતિ, ધર્મ, સંપ્રદાય વગેરેથી મુક્ત એવા માનવ ધર્મનો સાક્ષાત્કાર કરાવે છે. લેખક અહીંયા, દર્શક અહીંયા જીતી ગયા છે. થેન્ક યુ વેરી મચ. પ્રફુલ ભાઈ બહુ સરસ રીતે ટૂંકાળમાં બંધન અને મુક્તિની વાત કરી, અને હવે રેખાબેન ભટ્ટ ખૂબ સારું, આપણે આજ હોલમાં એમણે પ્રિયજન વિશે એકદમ સરસ વક્તવ્ય આપ્યું હતું. પ્રોફેસર છે, ખાસ તો ગુજરાતીના પ્રસાર પ્રચારમાં પણ ઘણું બધું કામ કરે છે, ખૂબ વાંચે છે. રેખાબેન ભટ્ટ ઝરતો પિતા જાણી જાણી, અમે તો ભણ્યા છે એટલે અમને બહુ મજા આવશે. રેખાબેન ભટ્ટ દર્શક પ્રેમી વિદ્વતજનોને મારા નમસ્કાર. આપ સૌના હૃદયમાં વિરાજમાન માં વાગેશ્વરીને મારા પ્રણામ. આપણે સૌ દર્શક નિમિત્તે અહીંયા ભેગા થયા છીએ અને આજે મારે જે વાત કરવાની છે એ આ કૃતિ ઝેરતો પીધા છે જાણી જાણી. સ્વાભાવિક છે કે ઝેરતો પીધા છે જાણી જાણી સાંભળતા જ આપણા મનમાં
એક મૂર્તિની છાપ ઉઠે અને એ છે મીરા, કે જેણે જાણીને ઝેર પીધું છે. પણ અહીં એ મીરાની વાત નથી, પણ કદાચ મારી વાત પૂરી થાય ત્યારે તમને મીરામાં કંઈક સામ્ય દેખાય એવું બની શકે. ગુજરાતી ભાષામાં રસપ્રદ અને કલાત્મક નવલકથાઓ ઘણી બધી છે, કદાચ રોજ જ નવું નવું સર્જન થયા કરે છે. પરંતુ મહાન નવલકથાના વર્ગમાં જો આપણે કોઈને મૂકી શકીએ તો એવી ત્રણ કૃતિઓ છે, સરસ્વતી ચંદ્ર, માનવીની ભવાઈ અને ઝેરતો પીધા છે જાણી જાણી. એ આપણા મન, માનવ મનની ગહનતા એને આપણી સમક્ષ ખુલ્લી કરે અને માનવ સંબંધોનું કોઈ તત્વજ્ઞાન, કોઈ દર્શન જેમાં પ્રતીત થાય એને આપણે મહાન કૃતિ માની શકીએ. દર્શકની એક વિશિષ્ટતા એ પણ છે કે તેમણે જેમ મુલાયમ પાત્રોથી ભરપૂર એક માધુર્ય સભર કથા સૃષ્ટિ સર્જી છે, એમ કોઈ એક જ મર્યાદિત દેશના નહીં પણ વિશ્વભરના માનવ સમાજની એક મહાન સમસ્યા એનું ગુજરાતીમાં અનન્ય એવું દર્શન કરાવ્યું છે. અને વિશ્વ સાહિત્યમાં પણ આવી કૃતિઓ આંગળીને વેઢે ગણાય એટલી જ છે. દર્શકે આ નવલકથામાં એક કલાકાર તરીકે ગાંધી વિચારની દૃષ્ટિએ બીજા વિશ્વયુદ્ધની યાદવા સ્થળીનું નિરીક્ષણ, વિશ્લેષણ અને નિદાન પણ કર્યું છે. અને એ માટે તેમણે ભારત અને યુરોપના સામાજિક તત્વજ્ઞાનને પોતાની પકડમાં લીધા છે. એક ગહન ચિંતકની વ્યાપક માનવ અનુકંપાની આ પરિણીતિ છે એમ આપણે કહી શકીએ. જનકભાઈએ વાત કરી એમાં કૃતિને મૂર્તિદેવી પારિતોષિકથી સન્માનિત કરવામાં આવી છે. દર્શક એવું માનતા કે સર્જન લીલા તો અદ્ભુત હોય જ છે. સમયના વિશાળ ખંડ પર પથરાયેલી આ મહાનવલનું સર્જન એ તેમના સર્જકના ચિત્તની આંતરકથા પણ કહેવા લાગે છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એની ભાવના આ નવલકથા જાણે કે ગૂંથી છે. માનવ વિકાસના, વ્યક્તિના તેમજ સમષ્ટિના આ ચાર પગથિયા છે. 1952માં આ નવલકથાનો પહેલો ભાગ લખાયો, બીજો ભાગ 1958માં, બંને વચ્ચે 6 વર્ષનું અંતર. પરંતુ ત્રીજો ભાગ એ બીજા 27 વર્ષ પછી એટલે કે 1985માં ગ્રંથસ્થ થયો. તો આ ત્રણેય ભાગમાં પ્રથમ ભાગ એ ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને આપણી સામે મૂકે છે, બીજો ભાગ જે છે એ હિટલરના ઉદયની કથા છે અને યુરોપ જેવા યુરોપને પણ સાંસ્કૃતિક લૂણો લાગ્યો છે એની વાત કરે છે, ત્રીજો ભાગ ફરી પૂર્વ તરફ ઝૂકે છે. માણસે માણસ સાથે લડવાનું નથી, યુદ્ધ સામે લડવાનું છે અને એ કહેવા માટે દર્શકે અહીં પ્રયત્ન કર્યો છે. ગુજરાતના જ નહીં, ભારતના પણ સીમાડા ઓળંગીને આ બૃહદ નવલકથાએ એક જાગતિક સંદર્ભ પ્રયોજ્યો છે. ગુજરાતી ભાષામાં અવતરેલી આ એક વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કથા છે એવું આપણે કહી શકીએ. દર્શક માને છે કે સાહિત્ય સર્જન એક ઉપાસના છે, વ્રત છે. ગમે ત્યાં કે ગમે ત્યારે તે થઈ શકતું નથી. સેંકડો અને હજારોના ચિત્તને જે નિર્મળ, ઉજ્જવળ અને ઉદ્યત કરે તેવું સાહિત્ય ઉભળક પગે લખી શકાય જ નહીં. લેખક પોતે માગે તો પણ તે ન બને. અંદર વસનારું અને લખાવનારું તે નિર્મળ અને ઉજ્જવળ તત્વ એકાગ્ર અખંડ ઉપાસના માંગે છે. જીવનના દ્વૈતમાંથી જાગનારો આ સંઘર્ષ એ આ મહાનવલનો ધ્યાન વિષય છે. બુદ્ધ અને યુદ્ધ બંનેમાં લેખકની ગતિ આપણને જોવા મળે છે. દર્શકની બે વિશિષ્ટ સિદ્ધિઓ એમની બીજી બધી નવલકથાઓમાં પણ જોવા મળે છે, એ ઝેરતો પીધા છે જાણી જાણીમાં પણ છે. એક છે તેમનું સુરેખ પાત્ર લેખન અને બીજું છે તેમનું વાર્તા કથન. ગુજરાતી અનેક નવલકથાઓના નારી પાત્રોનું એમની વિશિષ્ટતાને લીધે આપણા સૌના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન છે. જેમ કે માનવીની ભવાઈની રાજુ હોય કે સરસ્વતી ચંદ્રની કુમુદ હોય, મળેલા જીવની જીવી હોય, એવી જ રીતે ઝેરતો પીધા જાણી જાણીની રોહિણી છે એ ચીર સ્મરણીય છે, જેને જગત અને જીવનની સૂઝબૂઝ એ આપણને હસતા રમતા બતાવી જાય છે.
સાડા ચાર દાયકા ઉપર પથરાયેલી અને ત્રણ ભાગમાં અવતરેલી આ મહાનવલ એની સમગ્ર કથા તમને કહું એના કરતા મારા હૃદયમાં વસેલી એવી રોહિણી એની વાત દ્વારા નવલકથાનો પરિચય આપવાનો હું પ્રયત્ન કરીશ અને હું માનું છું કે તમને પણ ગમશે. નવલકથાના બીજા પાત્રો પણ એટલા જ સવળ છે, પણ આપણને જ્યારે સમયનું બંધન હોય ત્યારે કોઈ પણ એક વ્યક્તિને પકડીએ તો એના દ્વારા પણ સમગ્ર નવલકથાનું હાલ આપણે પકડી શકીએ. નવલકથામાં રોહિણીનો પ્રવેશ બહુ સાદગીનું સૌંદર્ય દ્વારા થયો છે. બેરિસ્ટર એમના કુટુંબ સાથે તુલસી શ્યામની યાત્રાએ આવ્યા છે અને વાડીમાં રોકાયા છે. એ પ્રસંગે રોહિણી મંદિરમાં ગર્ભગૃહમાં જય શંકર પાર્વતી પતે એવું સ્તોત્ર ગાઈ રહી છે. એના વિશે લેખકે લખ્યું છે, આંતર ગર્ભગૃહમાં જાણે વીણા વાગી રહી હતી, જોયું તો એક 14 વર્ષની કન્યા શંકરને જળાભિષેક કરતી સ્તોત્ર ગાતી હતી. હાથમાં બંગડીની જગ્યાએ ફૂલના કંકણ પહેર્યા હતા, કાનની બુટ્ટીમાં સુંદર પીળા ફૂલ નાખ્યા હતા, કપાળમાં કેસર ચંદનની પિયળ તાણી હતી અને હાથમાં ઘસી ઘસીને ઉજળો કરેલ તાંબાનો લોટો પકડી એ અભિષેક કરતા કરતા ગાઈ રહી હતી. રોહિણીએ આવો શિંગાર કેમ કર્યો છે એનો ખુલાસો પણ લેખકે તરત જ કર્યો છે કે સૂર્યોદય, નદીનો પટ અને કોતરમાં કોળેલી આંબાની નવી નવી કલમો, બાપા અને સત્યકામની ગેરહાજરીમાં કરેલો આ ઠઠારો, આ બધાથી આજે મોજમાં આવી ગઈ હતી. વાડીમાં એકલી છે અને એટલે પોતાને ગમે એ રીતે કરવા એ ખુશ ખુશાલ છે. સત્યકામ અને ગોપાળ બાપાની ગેરહાજરી છે એટલે મુક્ત મને એ સ્તવન અને ભજન ગાઈ રહી છે. સંધિકાળની ઉંમર છે એટલે સરળતાની ઓછે થોડી થોડી લજ્જા પણ એના અંતરમાં હતી. ઉંમરના મનોહર અને નિગુઢ એવા સંધિકાળે ઉભેલી આ મુગ્ધા બેરિસ્ટરને પહેલી નજરે જ પોતાના દીકરા હેમંત માટે ગમી જાય છે. અને પ્રસંગ પણ કંઈક એવો જ બને છે કે હેમંતને સર્પ દંશે છે અને એકદમ કશું જ વિચાર્યા વગર રોહિણી એનું ઝેર એનો પગનો અંગૂઠો પોતાના મોઢામાં મૂકી અને ઝેર ચૂસી લે છે. એકદમ જ ક્વિક ડિસિશન, કોઈ વિચાર કર્યા વગર પેલા બધા હા હા કરતા રહી જાય છે અને એનો જીવ બચાવે છે. એમાં જાણે કે પ્રકૃતિની યોજનાનું એક સૂચન દેખાય છે અને બેરિસ્ટર ઘરે જઈને પછી પત્ર લખે છે કે તમારી કન્યા એને જોઈ ત્યારથી જ એના ગુણ મારા મનમાં વસ્યા છે, વહેલે કે મોડે એને જ્યારે વરાવવાનો વિચાર કરો ત્યારે પહેલા મને યાદ કરશો. તો આ એક રોહિણીનો પ્રવેશ થાય છે અને આપણા મનમાં એક રોહિણીનું પાત્ર એ ઊભું થાય છે. એની સુંદરતા અને એની સાથે સાથે એનો જે પરગજુ અને નિર્ભય વ્યક્તિત્વ એ બંને ત્યાં દેખાય છે. બેરિસ્ટર ઈચ્છે છે કે રોહિણી એમના ઘરમાં આવે અને તેનું સ્થાન ત્રીજા દીકરા તરીકેનું રહે. તો ગોપાળ બાપા એને પત્રના જવાબમાં લખે છે કે રોહિણી લક્ષ્મી વિનાના માણસને વરે, પણ માણસ વિનાની લક્ષ્મીને નહીં વરે. બાકી તો હરી ઈચ્છા, બાકી તો હરી ઈચ્છા એ જે વાક્ય છે એ ભવિષ્યનું સૂચન કરે છે. રોહિણીનું મન ગોપાળ બાપા જાણે છે, છતાં એને પૂછે છે તો પેલી સરસ જવાબ આપે છે કે મને તો અહીં જ મારું ઘર હોય એવું લાગે છે, આ કઈ ઘર નથી. હવે આટલા વર્ષો પહેલાની આ નાયિકા આરામથી જવાબ આપી દે છે કે મને આ જ ઘર લાગે છે, મારે આ જ ઘર જોઈએ અને મારે આ જ વર જોઈએ. ગામડા ગામની યુવતી છે, ગોપાળ બાપા પાસે મોટી થઈ છે, પણ એનું વ્યક્તિત્વ ખીલેલું છે એ અહીંયા દેખાય છે અને ગોપાળ બાપા બંનેનું વેવિશાળ કરે છે. રોહિણી પ્રસન્ન છે છતાં જવાબદાર છે, જ્યારે સત્યકામ એ તોફાની છે. સુખ અને દુઃખ બંનેથી નહીં લોપાવાની શક્તિ એ રોહિણીમાં છે. 8 વર્ષથી સત્યકામની સાથે જ રહેતી રોહિણી 18 વર્ષની થાય છે અને સત્યકામ 20 વર્ષનો. ત્યારે આ નાયિકા આધુનિક નારીની જેમ જ ગોપાળ બાપાને કહે છે કે હવે અમે આમનામ ફરીએ ને તો લોકો મશ્કરી કરે, અને એમ કહીને જાણે કે પોતાના લગ્નની વાત ગોઠવે છે.
સત્યકામ ને એવું પણ કહી દે છે કે તું મુનિમ છે ને હું શેઠ છું, એટલે એ કહેનાર પણ એ ખુમારી વાળી સ્ત્રી છે. સત્યકામ એવું કહે છે કે આ બ્રહ્માંડમાં આપણે તો સૌ રજકણ જેવા છીએ, પણ ઈશ્વરે આપણા મનમાં બ્રહ્માંડમાં ન માય એટલું સુખ કેમ કરીને ગોઠવી દીધું હશે. સત્યકામને ડર છે કે કદાચ રોહિણીને કાળ લઈ જાય અને જ્યારે લઈ જાય ત્યારે પોતાનું શું થશે. પણ રોહિણી ડરતી નથી, એ કહે છે કે આપણે સાથે જ જશું, કાળે ક્યાં જશે. કાળની એ તાકાત નથી કે આપણને છૂટા પાડી શકે. આ શ્રદ્ધા અને વિશ્વાસ તેનામાં છે. ભવિષ્યના સ્વપ્ન જોતા બંને ઘરની વાત કરે છે ત્યારે અનાયાસ જ એક પ્રસંગ મૂક્યો છે. સત્યકામ કહે છે કે તારા દાખલ થતા પહેલા ઘર કેવું તૈયાર કરી રાખું છું, ચૂલામાં કાકડી પણ મૂકી રાખીશ, તારે તો ફક્ત દીવાસળી સળગાવવાની તકલીફ. અને એના જવાબમાં રોહિણી હસીને કહે છે, એટલે બધું સ્વાહા થઈ જાય ખરું. સ્વાહા થવાનું છે એ દર્શકે અહીંયા મૂક્યું છે, ભવિષ્યનો અહીં સંકેત છે. સત્યકામની કુંડળી દામા કાકાને આપે છે અને ભવિષ્યની આગાહી કરે છે કે જો લગ્ન થશે તો બે માંથી એક નહીં રહે. અને સત્યકામ ડરે છે. રોહિણીને જો આ ખબર પડત તો એ કદાચ એટલી ન ડરત, પણ ગોપાળ બાપા અને સત્યકામ બંને એને જાણ કરતા નથી. અને ગોપાળ બાપાનો કર્મવાર એ પણ લેખકે મૂક્યો છે, પૂરતા વિશ્વાસથી એવું જ માનતા હતા કે સત્કર્મથી જ બહાર નીકળાય અને શિરને સેવે તો ગ્રહ અવળા હોય તો પણ સવળા થઈ જાય, અને લેખને માથે મેખ મારે એ જ સાચો મરદ ને, એવું કહેનાર ગોપાળ બાપાના મૃત્યુની આગાહી પણ થઈ છે કે બે મહિનામાં તમારું પણ મૃત્યુ થશે, અને એ સાચી પડે છે. પણ ગોપાળ બાપા એવું કહેતા હતા કે હું મૃત્યુ પામું તો પણ મારા સંતાનો મોતથી ન ડરે, હું ન હોઉં તો પણ તમે બંનેના લગ્ન કરાવજો અને પૂનમના લગ્ન નક્કી થાય છે. પ્રસંગો એવા બને છે કે જરિયા ગયેલો સત્યકામ પાછો આવી શકતો નથી અને લગ્ન થઈ શકતા નથી. એ દરમિયાન ગોપાળ બાપાનું પણ મૃત્યુ થાય છે. એ મૃત્યુ પણ એવી રીતે થાય છે કે જાણે કે સ્વામિનારાયણના સાધુઓના તેડાથી એ યાત્રાએ જતા હોય. રોહિણીને પણ એ સાધુઓનો આભાસ થાય છે, અને એટલે ગોપાળ બાપા કે જેમના પિતાની સાથે સાથે એના ગુરુ પણ હતા, એના વિયોગથી રોહિણી રડે છે. 13મા સુધી તો હિંમત રાખે છે, પણ 14મા દિવસે એની માતા પણ મૃત્યુ પામે છે અને પછી એ ભાંગી પડે છે. એને એમ થાય છે કે દેવ બધાને પોતાની પાસેથી જૂટવી લેશે, અને કાંઠા કિનારા વિનાનો સાગર જાણે કે એને ડૂબાડતો નહોતો અને ઓવારે ફેંકતો પણ નહોતો. એવી ત્રિશંકુ જેવી એની સ્થિતિ થઈ જાય છે. અને બાપાએ તો કહ્યું હતું કે મને જોશમાં જરાય રસ નથી અથવા હું માનતો પણ નથી, મને તો કર્મમાં રસ છે, કર્મમાં વિશ્વાસ છે. પણ પરિસ્થિતિ એવી થાય છે કે સત્યકામને ત્રણ તાર કરે છે પણ કઈ જવાબ આવતો નથી, સત્યકામ પણ આવતો નથી. અને એ સંજોગોમાં એકલી અટુડી પડેલી રોહિણી એ ડરી જાય છે, રડી પડે છે. પછી સત્યકામનો પત્ર આવે છે અને એવું લખે છે કે હામ તો છે કે પાછો એક દિવસ આવીશ, તું એ વખતે નાઈને ભીને વાળે કપડાં સુકવતી હોઈશ, એક બે વાછરડા તારી આજુબાજુ ફરતા હશે, આપણી બોરસરીની ઘટામાં ચકલીઓ પોપટ ખેલતા હશે, અને તારી સાથે માથું ઘસવા આવતી વાછરડીને તું હસીને થોભી જવા કહેતી હોઈશ, એ હાસ્યને નીચે પડતું અટકાવી જીવી લેવા હું આવીશ. અને રોહિણી અધિકાર પૂર્વક એને કહે છે કે તમે મને બહુ ઊંચે ચડાવી, પણ કેટલી વખત હું એવી રીતે આકાશમાં રહી શકું. ત્રિશંકુને પણ વિશ્વામિત્રનો ટેકો હતો, આપણે સાથે હોઈએ ને તો મોત આવે તો એ પણ ન બીવડાવી શકે. અને સાથે સાથે હિંમતથી એવું પણ કહે છે કે હું મુક્તિ માંગતી નથી, હું જન્મો જન્મ અવતાર માંગુ છું. અને બ્રાહ્મણ આવીને બે મંત્ર બોલે એટલે આપણા લગ્ન થાય એવું થોડું છે, મારે મન લગ્ન થવાના નથી, થયા છે. અને જિંદગીભર ભાગતા રહેવા કરતા મૃત્યુ સાથે ઝઘડી લેવું સારું, એકવાર અહીં આવો. આવું ખુમારીથી કહેનારી રોહિણીને સત્યકામ જાણે કે સાંભળતો નથી, કેમ કે એના મનમાં ડર છે કે જે દામા કાકાએ આગાહી કરી છે ગોપાળ બાપાના મૃત્યુની, એની જેમ કદાચ આ આગાહી પણ સાચી પડે અને એને પોતાના મૃત્યુ કરતા પણ રોહિણીનું મૃત્યુ વધારે ડરાવે છે. એક
સતીકામ કરતા એનામાં સંજોગો સામે જજુમવાની જે હિંમત એ આપણને જોવા મળે છે. સતીકામે તો પત્ર દ્વારા એવી આજ્ઞા કરેલી કે મને યાદ કરીને જિંદગીને મરુભૂમિ ન બનાવી દેતી. સતીકામનું મૃત્યુ એના જીવન માટે આઘાતરૂપ બની જાય છે. પેલો પત્ર આવે છે ને એવું વિચારે છે કે સતીકામ મૃત્યુ પામ્યો છે, અને ત્યાં જ હેમંતનો ભાઈ બેરિસ્ટરનો નાનો પુત્ર અચ્યુત આવી ચડે છે, રોહિણીને લઈ જાય છે, આબુ લઈ જાય છે, એની સેવા ચાકરી કરે છે. એવું માને છે, એને શ્રદ્ધા છે, વિશ્વાસ પણ છે, એવું માને છે કે આવું બધું કરી અને હેમંતનો જીવ રોહિણીએ બચાવ્યો છે એનું હું ઋણ અદા કરીશ. પહેલી ભાનમાં આવે છે, પછી પહેલી શરત કરે છે કે હું એક શરતે અહીંયા રોકાવ કે તમે એકલા જ અહીંયા હો, હેમંત કે બેરિસ્ટર કોઈ અહીંયા ન આવે. અને પેલો હા પાડે છે. એમને એમ દિવસો પસાર થાય છે અને અચાનક જ હેમંત આવી ચડે છે. પણ હેમંતને જોઈને રોહિણી વિચારે છે, અભણ એવી સ્ત્રી છે પણ મનોવૈજ્ઞાનિક રીતે કેવું વિચારે છે કે જેમનું હૃદય આંખમાં આવીને વસ્યું હોય તેવા માણસથી ડરવાનું કોઈ કારણ નથી. અને હેમંત પણ એવું જ ઈચ્છે છે કે તમે સત્યકામના જ રહો, તે સ્વાભાવિક છે, તમારું સ્વત્વ એનાથી અભિન્ન છે. આમ દર્શક એક સંત સંસ્કૃતિ સાથે આધુનિક રાષ્ટ્રભાવને પણ આદર્શ તરીકે સ્થાપવા ઈચ્છે છે. અને એટલે પેરેલલ એ બધી વાત પણ ચાલે છે. રાષ્ટ્રીય આંદોલનમાં રોહિણીને રસ પડે છે અને એ દરમિયાન હેમંત જેલમાં જાય છે. હેમંત જેલમાં જાય છે, ત્યાંથી એને ક્ષયનો રોગ થાય છે અને ક્ષયનો રોગ લઈને આવેલા હેમંતની સારવાર કરવા માટે રોહિણી તૈયાર થાય છે. એ કેવળ કરુણાપૂર્ણ એવી મૈત્રી જ છે એવી સ્પષ્ટ સમજ એના મનમાં છે. કદાચ સરસ્વતી ચંદ્રની કુમુદે જેમ બીજા પ્રમાદધન સાથે લગ્ન કર્યા અને ત્યારે સતત એવું બોલતી હતી કે પ્રમાદધન મુજ સ્વામી સાચા, જ્યારે અહીં રોહિણીના મનમાં એવો કોઈ ભાવ નથી. એ ફક્ત કરુણાપૂર્ણ મૈત્રી છે અને એવું વિચારે છે કે સત્યકામ તો અંતર તારો નચાવતો બેઠો જ છે, હેમંતને માટે તો છે વત્સલ કરુણાપૂર્ણ શીતળ હાથ. અને એટલે જ જ્યારે જાણે છે કે હેમંતને એની પ્રત્યે કુમળી લાગણી છે ત્યારે એવું બોલે છે કે મારે નક્કી કરવાનું હોય તો આજે જ કરું, મળાને વીજળીનો ભયશાનો, પણ તમને કહી રાખું છું કે દાજી ગયેલું બી ઉગતું નથી અને દૈવે દળી નાખેલી સ્ત્રી બીજું કેટલું કરી શકે. અને પેલો ના પાડે છે, બેરિસ્ટર પણ ના પાડે છે, અને છતાં પણ એ લગ્ન કરે છે. અને લગ્ન કરતી વખતે એના મનમાં જે ભાવ છે એ સ્પષ્ટ છે. બેરિસ્ટર અને એના કુટુંબના જે બધા પ્રશ્નો છે એ પણ એ સોલ્વ કરે છે. અને એની જે રખાત સ્ત્રી છે એને પણ કહી શકે એવી એક ખુમારી એનામાં છે. હેમંત અને બેરિસ્ટરને બંનેને પત્ર લખીને લગ્નની વાત કરનાર એ રોહિણીમાં આપણને એક આધુનિક નારી દેખાય છે. એમાં એવું પણ લખે છે કે આ પુનર્લગ્ન છે. ખરેખર તો એના લગ્ન થયા નથી પણ એ આને પુનર્લગ્ન કહે છે. અને એવું પણ કહે છે, હેમંતને પણ કહે છે કે મરણની વાત કરે ત્યારે બેધડક જવાબ આપી દે છે કે મેં સત્યકામને પણ એ જ લખ્યું હતું પણ એ ન માન્યા અને મેં એને સદાને માટે ખોયા. હવે તમને ખોવા મને કે કોઈને પાલવે તેવું નથી. હું હઈશ તો તમને બચાવીશ અને નહીતર બે વર્ષ તો તમે વધારે કાઢશો એની મને ગળા સુધીની ખાતરી છે. અને એટલે રોહિણી હેમંતના જીવનમાં આવે છે તો ધીમે ધીમે હેમંતની તબિયત સુધરે છે. હેમંત એને માટે એક કોમ્પ્લિમેન્ટ્સ આપે છે કે તું સામાન્ય સ્ત્રી નથી, નવાઈની પણ નહીં, પણ સાત અદ્ભુતોમાંની એક, જે ખરેખર એના માટે સાર્થક છે. સતત ચડાવ ઉતાર એના જીવનમાં આવ્યા કરે છે અને મન જરાક જીવન થાળે પડે છે ત્યાં સત્યકામનો પત્ર આવે છે જે બે મહિના પહેલા લખાયેલો છે. અને એને ખબર પડે છે કે સત્યકામ જીવે છે. હવે પેલી મૂંઝાયા કરે છે કે હું શું કરું. અને હેમંતને પણ ખબર પડી છે, એ વિચારે છે કે હવે મારે જતા રહેવું પડે, મરી જવું જોઈએ. અને પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે કંઈક લડાઈ ઝઘડામાં હેમંતનું ખૂન થઈ જાય છે અને હવે રોહિણી તૂટી જાય છે. સાસુ પણ મૃત્યુ પામે છે. બેરિસ્ટર અને અચ્યુત બંને જુદા જુદા મગજના એવા આ પુરુષો કે જેને સાચવવાનું કામ
રોહિણી પર આવે છે, એક નવો પડકાર. અને અચ્યુતના જીવનમાં એનું સ્થાન ભાભી, બેન અને માથી પણ વિશેષ છે. અચ્યુત કદાચ એને બહુ જ માને છે અને રોહિણી જે કે એ કરવા તૈયાર છે. એ દરમિયાન બીજું વિશ્વયુદ્ધ પણ ચાલુ થયું છે, એની વાત પણ દર્શકે લીધી જ છે. એ બધી વાતમાં આપણે પડતા નથી, કેમ કે આપણે રોહિણી દ્વારા જ વાત કરવાની છે, એટલે એના જીવનની જ વાત કરીએ. રોહિણીના એની એક નાની બેન છે રેખા, એવું વિચારે છે કે રેખા અને અચ્યુતના લગ્ન થાય તો બહુ સારું. અને અત્યારે હવે પરિસ્થિતિ એવી આવી કે રોહિણી પર એક સાથે ત્રણ ઘરની જવાબદારી આવી, પોતાનું ઘર, બેરિસ્ટરનું ઘર અને સત્યકામનું ઘર પણ. એટલે એને એમ થાય છે કે રેખા સાથે જો અચ્યુતના લગ્ન થાય તો આ એક ઘરનો ભાર તો રેખા વહી લે, પણ એ કંઈ શક્ય બનતું નથી. અને જ્યારે હેમંતનું મૃત્યુ થયા પછી પેલી રોહિણી અચ્યુત જોડે ટ્રેનમાં આવતી હતી, ત્યાં એને ગાડીના ડબ્બામાં સત્યકામનો અવાજ સંભળાય છે. અંગે અંગથી મિથપ વરસાવતો સત્યકામ ફેર એક જ હતો કે આંખો નહોતી અને શીળીના ચાંઠાવાળું મોઢું હતું. રોહિણી પણ તબિયત એની બહુ જ ખરાબ થઈ છે, પાંસણામાં દુખતું હતું, હૃદયરોગ જેવું દર્દ પણ હતું. અને એને જોઈને રોહિણી વિચારે છે કે મેં તો ઘણા બધા અંધ અપંગની સેવા કરી છે, તો ભગવાન મને એક આ અંધ અપંગની સેવા કરવા માટે તું કંઈક ચાન્સ આપ, એક તક નહીં આપે, એવું એ વિચારે છે. અને પછી એના હાથમાં સત્યકામની નોંધપોથી ડાયરી આવે છે. ડાયરીના પહેલા પાના પર જ, ઉપલા પાના પર લખેલું, નથી રે પિતા જાણી રે. અને પેલી પોતાનો પત્ર કાઢીને જુએ છે, સાચવેલો પત્ર, કે અક્ષર બંને એક જ છે અને આ તો સત્યકામની નોંધપોથી છે. કેશવદાસ એવું નામ છે, પણ છે તો ખરેખર સત્યકામ. પહેલા પાના પર નદી ચિત્રી છે અને નદીની સાથે એવું લખ્યું છે કે સૂર્યમાલામાંથી વિખૂટા પડેલા ગ્રહની જેમ અંતરાલમાં ક્યાંક જાઉં છું. એટલે એ રીતે એ ડાયરી વાંચવાની શરૂ કરે છે. બીજો પહેલો ભાગ અહીંયા પૂર્ણ થાય છે અને બીજા ભાગના આરંભમાં પેલી વાંચતી જાય છે. અને જેમ જેમ વાંચતી જાય છે તો સત્યકામે એને કહેલું કે તું ભૂતકાળને પ્રેતની જેમ નહીં પણ બકુલ પુષ્પની માળાની જેમ રાખજે. એ રીતે એના હૃદયમાં સત્યકામ પૂરેપૂરો સચવાયેલો છે. એણે પરદેશ જતા પહેલા રોહિણીને એવું પણ લખેલું કે આપણા સંબંધમાં થોડોક પણ સ્વાર્થ હતો તે દૂર થતા તું મને વધારે ઉજ્જવળ, વધારે સ્નેહાળ લાગે છે. વાદળથી ઘેરાયેલી, ધુમ્મસે ભરેલી, ચાંદની જેવી તને જોતા મને દુઃખ પણ થાય છે. તું હેમંતભાઈને કહેજે કે તે સદાય નિરભ્ર રહે અને તને પણ નિરભ્ર રાખે. સત્યકામ જાણે છે કે મારી રોહિણી કોણ છે, કેવી છે અને શું છે, એટલે હેમંત સાથે લગ્ન કરેલી રોહિણીને પણ એ સમજે છે. સત્યકામની નોંધપોથી વાંચતા વાંચતા રોહિણી એ યુરોપના ઇતિહાસની અનેક વાતો જાણે છે. ક્રિશ્ચાઇન અને અમલા દીદી જાણે કે એને કહેતા હતા કે સત્ય તને જ ભાળે છે, હં, તારા વતી અમે એને સાચવ્યો છે. એટલે સત્ય આટલા વર્ષોમાં પણ રોહિણીથી જરા પણ દૂર નથી થયો એનો લેખકે ઉલ્લેખ કર્યો છે. અચ્યુતને એવી રીતે મોટો કર્યો છે કે પરદેશ જાય છે અને એટલા બધા કાદવ કીચડ વચ્ચે પણ એ જળ કમળવત જીવી શકે છે, કારણ કે હેમંતે રોહિણીને એને ભણાવ્યો હતો કે તું અચ્યુતને બરાબર પાછા પાડજે. અને એને વચન આપેલું એ રોહિણીએ નિભાવ્યું છે. અજાણતા જ અચ્યુત રોહિણીને કહે છે કે હું કેશવદાસજીને જ્યારથી મળ્યો છું ત્યાંથી મને એવું લાગે છે કે હું જાણે તમને મળ્યો છું. તમારી પાસે જે નચિંતતા મેં અનુભવી છે, તમારામાં જે વાત્સલ્ય છે, એ બધું જ મને એમનામાં દેખાય છે. અને રોહિણી મૂંઝાયા કરે છે કે અચ્યુતને કહેવું કે નહીં કે આ કેશવદાસ એ જ સત્યકામ છે. પણ એ નથી કહેતી અથવા તો ડરે છે. એનું એક કારણ એ છે કે પોતે ખરેખર હેમંતની વિધવા છે, અચ્યુતની ભાભી છે, અને એની સાથે સાથે બેરિસ્ટરને મન એક ભક્તિનું પાત્ર છે. બેરિસ્ટરને માટે સ્ત્રીઓ તો બહુ નિમક હરામ, ભીરુ એવી બધી હતી, પણ એ રોહિણીને કહેતા કે તું સ્ત્રી નથી, હં, તું જુદી જ કેટેગરીની છે. બધી સ્ત્રીઓ માટે જે માન્યતા છે એ તને લાગશે નહીં, પણ આ ભક્તિ અને એ જોઈને રોહિણી સમજે છે
કે આ બેરિસ્ટર એ હેમંતની જગ્યાએ સત્યકામને પોતાના હૃદયમાં સ્થાન આપી શકે નહીં અને એટલે આ વૃત્ત જ્યાં સુધી છે ત્યાં સુધી હું સત્યકામની ઓળખાણ અચ્યુતને આપીશ નહીં અને એટલે એ અચ્યુતને વાત કરતી નથી રોહિણી અચ્યુતની સાથે ગિરનાર જાય છે ત્યાં એક હપસી કન્યા કે જે અચ્યુતના જીવનમાં આવી છે મરસી એની મુલાકાત થઈ છે અને ત્યારે એ ભરેલી સગડીમાં કાકડી મૂકી અને રોહિણીને બોલાવીને કહે છે મોટા ભાઈએ તમને ગમે તો આ રસોઈ ઘરનું ઉદઘાટન તમારી પાસે કરાવવાનું કહ્યું છે અને રોહિણી નાચી ઉઠે છે આનંદ અને શોક બંનેની લાગણી એના મનમાં આવે છે કેમ કે એને એમ હતું કે કેશવદાસ થઈ ગયો છે કદાચ સાધુ થઈ ગયો છે એ મને ભૂલી ગયો હોય એને બદલે એ અનુભવે છે કે આ તો મારો જૂનો સત્યકામ જે મને ત્યારે કહેતો હતો ઘર તૈયાર કરીને એ જ સત્યકામ છે અને એટલે આટલી વિપત્તિ અને ચિંતાના વાવાઝોડા વચ્ચે એ કશું જ ભૂલ્યો નથી સત્યકામની આત્મકથામાંથી અનેક પાત્રોનો એને પરિચય થયો છે અને એના દ્વારા રોહિણી જાણે છે કે હવે સત્યકામને ખબર પડી કે લગ્ન પછી ચોથા જ મહિને રોહિણી વિધવા બની છે અને અચ્યુત એનો દિયર છે એટલે એ વાત સત્યકામ જાણે છે પણ અચ્યુત જાણતો નથી કે રોહિણી અને સત્યકામ બંને પરિચિત છે સત્યકામને બર્લિનમાં એક દિવસ સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નમાં એને રોહિણીનું વૈધવ્ય દેખાયું હતું અને એટલે તે વિવળ બની ગયો એટલે સુખ દુઃખથી તટસ્થ નથી એ સાધુ નથી બન્યો મૂલ્યનિષ્ઠ સંઘર્ષનું એક પરિમાણ એના વ્યક્તિત્વમાં ઉમેરાઈ ચૂક્યું છે અને એટલે અચ્યુતમાં ફરીથી જીવન તરફની શ્રદ્ધા જગાવનાર કેશવદાસજી હતા અનંતકાળથી જે ખુશ્બો વહેતી આવી હતી તે જાણે આ અંધ પંડિતમાં સંચિત થઈને વહી રહી હતી તે ખુશ્બો હતી અવિચલ શાંત સ્નેહપૂર્ણ મૈત્રીની અને ગિરનાર પર એ બંનેનો મુલાકાત થાય છે એ પ્રસંગ પણ બહુ સરસ છે મારી પાસે હવે 5 જ મિનિટ છે એટલે હું જતો કરું છું પણ પછી આગળ જે વાત છે કે બીજા ભાગમાં રોહિણી સત્યકામની આત્મકથા દ્વારા સત્યકામ જ્યાં જ્યાં ફર્યો હતો ત્યાં ગઈ છે અને પોતાના સંવેદનથી જાણે કે બધાને ઓળખે છે ત્રીજો ભાગ એ યુદ્ધ કથા છે અને એમાં રોહિણીનો સત્યકામ અને હેમંત પ્રત્યેનો જે પ્રેમ છે એ એવો નિર્હેતુક છે કે ત્યાગ સંયમ વગેરે મૂલ્યોની વાત જુદી રીતે કહેવાની લેખકને જરૂર પડતી જ નથી આ ત્રીજા ભાગમાં મરસીનું પાત્ર બરાબર રચાયું છે એ સહન કરતી માનવતા છે યુદ્ધની પરિસ્થિતિ મનુષ્યોના શુભ સત્વોનો ભોગ લે છે અને એક સ્વતંત્ર કથાનું પરિમાણ આ ત્રીજો ભાગ ધારણ કરે છે ત્રીજા ભાગના આરંભમાં રોહિણી સત્યકામના સંવાદો છે અને રોહિણી સત્યકામને કહે છે કે તે ઘડીથી તમે છો સાજા સમા છો એ એક જ આશા તંતુએ હું જીવી છું તે દિવસે ભગવાને એક ક્ષણનો તમારો સંયોગ ન કર્યો હોત તો વિયોગને દાહે બળીને ક્યારની ભસ્મ થઈ હોત તમને જોવા મળત મારી રાખ તે ઉડી ગઈ હોત ચોખંડમાં આ એક એવી સ્ત્રી છે આપણે કદાચ આને રોહિણીના પાત્રને કુમુદ સાથે મૂકીએ અથવા તો રાજુ સાથે મૂકીએ અથવા તો એવું પણ વિચારી શકીએ કે કુમુદ કે રાજુ આ પરિસ્થિતિમાં હોય તો કેવું વર્તન કરે એ પણ એક સ્વતંત્ર વિચારનો અથવા તો એક ભેગા મળીને કરવાનો એવો એક વિષય બની રહે પણ જ્યારે એના મનમાં હેમંત આવે છે ત્યારે એવું વિચારે છે કે તરત એને યાદ આવ્યું કે એના મનમાં પણ બે વાતો એક સાથે જ નહોતી વસતી 5 વર્ષ પહેલા એને કોઈકે આ કહ્યું હોત તો એ માનત ખરી માથું પટકીને મરી હોત પણ આજે એને જ હેમંતનો સહેવાસ મીઠો અને શીળો લાગતો હતો અને છતાં પણ એ જાણે છે કે સત્યકામ એને ભૂલી ગયો નથી એ કદાચ મૃત્યુ પામ્યો હોત તો પણ હાડકાની કણી કણીમાંથી સંભળાત રોહિણી રોહિણી સત્યકામ મળ્યા ન હતા ત્યારે એને જે મનને બાંધી રાખ્યું હતું એ તૂટી જાય છે અને આંસુઓ વહી જાય છે છેલ્લે જે વાત આવે છે અચ્યુતની કથા દ્વારા અચ્યુતની ડાયરી દ્વારા કથા આગળ વધે છે અને એમાં પણ યુદ્ધની અને એ બધી વાતો સ્પેનિશ વિગ્રહની એ વાતો પણ એમાં આવે છે ખરેખર તો મૃત્યુ અને યાતના પરના વિજયની આ કથા નથી પરંતુ યુદ્ધખોર અમાનવીય વર્તન સામે જાગૃત આત્માના વિવેકનું એક કીર્તન છે
છેલ્લો જે પ્રસંગ છે કે સત્યકામ આવવાનો છે, રોહિણી ઓસરીમાં તકિયાને ટેકે બેઠી બેઠી માળા ગૂંથે છે, ઘરમાં બધું સરસ વ્યવસ્થિત ગોઠવ્યું છે, જોકે વિચારે છે કે સત્યકામ તો ક્યાંથી જોઈ શકવાનો છે, એને તો દેખાતું નથી, અને આંગણામાં બધી ભીડ એકઠી થઈ ગઈ છે એ લોકોને આવકારવા માટે, એટલે પોતે જે ફૂલ ગૂંથેલી માળા હતી, ગજરો હતો, એ આપવાનું ભૂલી જાય છે, અને પછી બંને જણા વાડીમાં જાય છે. સત્યકામ જૂના બધા સ્મરણો યાદ કરે છે કે અહીંયા બેસીને આપણે રેશન કરતા હતા, અહીંયા આપણે આ વાત કરેલી, અને રોહિણીને હવે પોતાના સુખ વિશે શંકા જાગે છે, અને એટલે પૂછે છે પેલાને, તું પાછો તો નહીં જતો રે ને? સત્યકામ કહે છે કે તું કંટાળી જાય ત્યાં સુધી હું રહેવાનો, અને એના બંને ફેફસા ખવાઈ ગયા છે, વધારે જીવે એવું નથી. તે ઈચ્છે છે કે કઈ નહીં તો પોતાના મૃત્યુ સુધી તો સત્યકામ રહે જ, અને એટલે એ પ્રભુને પ્રાર્થના કરે છે, હે મારા અમાપ દુઃખો, તમને મારા પ્રણિપાત છે, તમારી કઠોર છીણીએ જ આ સુકોમળ સુખ છબી આપી છે, તમે જ મારા આવનારા સુખોને આટલા મધુર રસથી ભરી દીધા છે, તમારા એ નિર્દય ઘા માટે હું તમારી કૃતજ્ઞ છું. અને ખરેખર સત્યકામ દીક્ષા લીધા વિના જ 30 વર્ષ સુધી જે રહ્યો એ કદાચ રોહિણીના ટેકે ટેકે રહ્યો છે. વાડીની સૃષ્ટિ તો એને જાણીતી જ લાગે છે, અને છેલ્લા પ્રકરણનું શીર્ષક છે મધુરેણ સમાપતે, એ સાર્થક થાય છે. ધ્યાનમાંથી બહાર આવતા રોહિણી સત્યકામને કંઠહારની જેમ વળગી પડે છે, અને એવું કહે છે કે મારે તો હાલ આટલું જ બસ છે, રેખા અને અચ્યુતને ભળાવીને હળવી થઈને હું તારી સાથે ક્રિસ્ટાઈનના દર્શન કરવા આવીશ. પણ છેલ્લે એને એવું કહે છે કે મારે માટે તો ફક્ત તમે ને તમે જ, અને દૂરથી ભજનના સુરો વાયુની સવારીએ ચડીને આવતા હતા, રામ સભામાં અમે રમવાને ગયાતા, પ્યાલી ભરીને રસ પીધો રે, પ્રેમ પૂરણ પામ્યા, પહેલો પ્યાલો મારા ગુરુજીએ પાયો, બીજે પ્યાલે રંગ રેલી રે, ત્રીજે પ્યાલે તો હું સુદબુદ ભૂલી, ચોથે પ્યાલે થઈ છું ઘેલી રે, હરિનો રસ અમે પૂરણ પામ્યા, રામ સભામાં અમે રમવાને ગયાતા. આભાર. કુરુક્ષેત્ર મહાભારતનું યુદ્ધ 18 દિવસનું યુદ્ધ જે ભૂમિ પર ખેલાયું એની આ કથા હશે. પણ સર્જક જો યથાતથ એ જ કથાનું વર્ણન કરે તો એ કથા નવલકથા ન જ બને. મહાભારતમાં સંજયને દિવ્ય દ્રષ્ટિ મળી છે, કુરુક્ષેત્રના મેદાન પર જે યુદ્ધ થાય છે એ જોવાની, દર્શક એમની નવલકથામાં આ આંતરચક્ષુ પાંડવોના રાજપુરોહિત ધૌમ્યની પુત્રી તપ્તી નાખે છે. આ તપ્તી કોણ છે? એક સરસ વર્ણન આ નવલકથામાં આવે છે. એકવાર કૃષ્ણ અને રુક્મિણી ધૌમ્ય ઋષિના આશ્રમમાં હતા. તપ્તી સંકોચાતી સંકોચાતી આગી પાછી થતી દૂરથી રુક્મિણીને જોતી હતી. શ્રી કૃષ્ણ એને પાસે ખેંચીને કહે, મુનિ કન્યા, અમારી રાજલક્ષ્મી રુક્મિણી પાસે આવી આભરણને થોડા ઝાંખા કરો, એના પ્રકાશમાં મારી તો આંખ અંજાઈ ગઈ છે. પછી રુક્મિણી પાસે જઈ કહે, આપણને પુત્રો છે, પુત્રી એકઈ નથી, મુનિ આપે તો અને ઉપાડી જાઉં. કજો આ દર્શકની ભાષા સંવાદમાં તો રુક્મિણી હસીને કહે, આ વિદ્યા તમે કદી ભૂલવાના જ નહીં, ઉપાડી જવાની વિદ્યા. તમે કહો ને, બાળકોની તેવું તો સે ભૂલાય, માખણ ચોરીને ખાધું, મણી ચોરીને લીધો, તમને પણ ચોરીને લાવ્યો,
હવે એક પુત્રીની કામના રહી છે ને તપતી તરફ જોઈને કહે આવીશ કે એટલે કૃષ્ણ જેને પુત્રી તરીકે ચોરી જવાનું મન થાય એવી વાત્સલ્ય જેની તપતીની નજરમાં અથવા એના એના પ્રવાસની સાથે સાથે આ કુરુક્ષેત્રનું મંદાન થયું છે આરંભના આઠ પ્રકરણો ચુનીલાલ મધ્યાના સામયિક રૂચિમાં છપાયા હતા પછી નવલકથા અર્ધ વચ્ચે બંધ થઈ ગઈ ઘણા બધા લેખકોને એવું થાય અથવા ઘણી બધી નવલકથા શરૂ થાય અને પૂરી થાય તે પહેલા બંધ થઈ જાય 27 વર્ષ પછી હરિન્દ્ર દવેએ બહુ કહ્યું ત્યારે જન્મભૂમિ પ્રવાસીમાં ફરી આ નવલકથા શરૂ થઈ એની પ્રથમ આવૃત્તિ 1991માં પ્રગટ થઈ અત્યાર સુધીમાં 7 આવૃત્તિ થઈ છે એ જ એની લોકપ્રિયતા અને મુખ્ય વાત એ છે કે આ આશ્રમ નિવાસ છે ખાસ તો કુરુક્ષેત્ર ભૂમિ ભલે આમ લોહિયાર ભૂમિ બની હોય પણ શરૂઆત થાય છે તપોવન આશ્રમથી નવલકથા તપોવન આશ્રમની વાત કરે છે અને વિધિની વક્રતા જુઓ કે આ નવલકથા લખાય છે અમેરિકાની યંત્રભૂમિમાં એટલે દર્શક જ્યારે અમેરિકા હતા ત્યારે આ નવલકથા પૂરી થઈ 23 પ્રકારની નવલકથા નામ કુરુક્ષેત્ર છે 7મા પ્રકરણમાં કૃષ્ણનો પ્રવેશ થાય 9મા પ્રકરણમાં છેક કુરુક્ષેત્ર રચાય એ પહેલા રિષ્ટિની સમાધાની સંધિની ભૂમિકા રચાય પાંડવો દ્રૌપદી વગેરે પાત્રો પણ આ 200 પૃષ્ઠની નવલકથામાં 80મા પાને આવે અને કુરુક્ષેત્રના યુદ્ધનો પ્રારંભ તો છેક 15મા પ્રકરણમાં થાય એટલે સમજાવ્યું હશે કે લેખકને મહાભારતના યુદ્ધ વિશે વાત કરવાનું મંજૂર નથી કઈક બીજું કેવું છે આમ પણ દર્શક માણસની શોધમાં ફરતા એટલે એમની બધી નવલકથાઓ હોય અથવા એમના બધા વિચાર શિક્ષણ વિશે કે રાજકારણના પુસ્તકો હોય માણસની શોધ એમને રહી છે એમાં આદર્શ માણસની શોધ આ નવલકથામાં પણ કૃષ્ણ મુખ્ય બને છે પછાથી પણ એ પણ એમના મુખે કહેવાય છે કે હું માણસ છું ભગવાન નથી તો કુરુક્ષેત્ર શું ધૌમ્ય મુનિ એના મનમાં રચાતું કુરુક્ષેત્ર પાંડવોના રાજપુર હોય ઉદ્ભવતીના કિનારે એમનો આશ્રમ માણસની શોધમાં એ પણ હોય એટલે અનાર્યો આરણ્યક નાગો કિરાતો વચ્ચે વિદ્યા વાવી રહ્યા છે ભણાવી રહ્યા છે માણસ વધુ માણસ બને આ જે અનાર્યો છે તેમ વધુ માણસ બને એ માટેની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે પણ એમની પ્રવૃત્તિ વિશે એમની જ પત્ની સુવર્ણા શંકાથી જુએ કાશીરાજની પુત્રી પ્રેમ થયો ધૌમ્ય ઋષિ સાથે લગ્ન થયા પણ ઋષિની પ્રવૃત્તિ સાથે એ સહમત નથી એટલે એ તો કહે છે કે તમે આ ખડકા જમીનમાં શું કામ બીજ વાવો છો કશું જ નહીં ઉગશે એટલે મુનિ ત્યારે કહે પણ છે કે મારું કામ ફક્ત કર્મ કરવાનું છે અને વાવશે આવશે બીને ફળ ઉગશે તો ધૌમ્ય ઋષિના મનમાં સર્જાતું કુરુક્ષેત્ર એ કે માણસોની અનાર્યો ખાસ તો એની વચ્ચેના ઝઘડાઓ એની વચ્ચેની હુસાતુસી એની વચ્ચેના અણબનાવો આર્યો સાથેના એને કઈ રીતે સમાપ્ત કરી શકાય તો તપતી એમની દીકરી
નાગકુમાર તક્ષકના પ્રેમમાં પડે. જો એટલે આ તો આમ ઇતિહાસની વાત છે, પણ જે દર્શક પ્રસંગો ગોઠવે છે એ એટલી કુશળતાથી ગોઠવે છે. એટલે એક વખત તપતી કઈ માનવ પક્ષી સબરો ની જાળમાં વાછરડી ને બચાવવા જાય છે ને ઘેરાઈ જાય છે, મરી જવાની છે, ત્યારે પણ તક્ષક એને બચાવે છે. તક્ષક બચાવે છે અને એના પ્રેમમાં પડી જાય છે. હવે તપતી એવું માને છે કે મારા પિતા દૌમ્ય ઋષિ એ જયારે અનાર્યો વચ્ચે શિક્ષણની વાત કરે છે ત્યારે એ તો સહમતિ આપશે જ આ પ્રેમને. એ એવું પણ માની લે છે કે મારી માતા મારા પિતાની રીતે સહમતિ આપશે જ. માણસ જયારે કઈક કરવા જતો હોય ત્યારે પોતે મોટે ભાગે પોતાની પોતાના મનની સ્થિતિથી એની વાત સમજી લેતો હોય, તો એ એવું માને છે. એટલે તપ્તીની બહેન માધવી એ પાછી ચંચળ ને આમ જાસૂસી કરતી. એટલે તપ્તીની બધી જ દેખરેખ અથવા બધી જ એની ગતિવિધિ પર એ કરે અને એના પિતાને ફરિયાદ કરે કે નૃત્યનો કાર્યક્રમ હતો ત્યારે મેં બહેન તપ્તી અને તક્ષકને સાથે જોયેલા. અને જે માતા પાસે વાત કરવાની હોય એ બે ધડક ઋષિને કરે કે બંને આલિંગનમાં હતા. હવે જો આ એક દર્શકની આખી પ્રસંગને મૂકવાની આવડત, કારણ કે ધમ્ય ઋષિ દ્વારા એને સુવર્ણ પાસે પહોંચવાનું છે એટલે વાત એમને કરે છે. ઋષિ મનમાં સહેજ દુઃખ પામે, કારણ કે એમને પોતાના આ દીકરી વિશે બહુ ઊંચો અભિપ્રાય, કે એ એવું પણ માને કે આ આવું કૃત્ય કરે નહીં. પણ પછી પાછા જો આખી તટસ્થ વૃત્તિ જે હોય, જે લોકો સાધના કરતા હોય એની તટસ્થ વૃત્તિ, એટલે કે જે થશે તે થશે અથવા જે થવાનું હશે તે થશે. તપ્તી પાછી એને કહે છે કે પિતાશ્રી આમાં તમે શું માનો છો? એટલે કહે છે કે જો આ તક્ષક બલિષ્ઠ છે, બળવાન છે, પણ એ કેવો છે એ વિશે હું જાણતો નથી. ત્યારે પેલી તપ્તી આચકો પણ લાગે છે કે આટલા વર્ષોથી રહ્યા પછી પણ પિતાજીએ એના વિશે સારો સુર કર્યો નહીં. સુવર્ણ આમ કારણ વિના અથવા આમ તો જાણી બુજીને આવેલી, છતાં અત્યારે આગંતુકની જેમ આ દૌમ્ય ઋષિના આશ્રમમાં રહે છે. એટલે પર્યું પાનું નિભાવવાની આશયથી, કારણ કે એને આ ઋષિની પ્રવૃત્તિ સાથે બહુ નિસ્બત નથી અથવા એને ગમતું નથી. એ એવું માને છે કે કદી પણ ખરાબ માણસને સારો બનાવી નહીં શકાય, એ શક્ય જ નથી. એટલે હંમેશા વિરોધ કરતી હોય. જ્યારે એ જાણે છે કે તપ્તી તક્ષકના પ્રેમમાં છે ત્યારે એની બધી જ નબળાઈઓ બહાર આવી જાય અને એ પેલા તક્ષકને ગમે તેમ બોલે. તક્ષકનો સખત વિરોધ કરે કે તું આશ્રમમાંથી ચાલ્યો જા, તારે આશ્રમમાં રહેવાનું નથી, કારણ કે તે જે તારા ગુરુની દીકરી પર નજર બગાડી છે. ગુરુની દીકરી એટલે બહેન, એવું કહીને એ તક્ષકને લગભગ કાઢી મૂકે છે. ત્યારે તક્ષક આમ તો નાગ જાતિનો છે એટલે સ્વાભાવિક જ મગજનો ગરમ છે. એ કહે છે સ્વમાન એનું ફૂંકાયું,
તક્ષક બોલ્યો, હા હું આશ્રમમાં નહીં રહું. આચાર્ય, જ્યાં સન્માન નથી ત્યાં રહેવાનું અમે નાગો શીખ્યા નથી, પણ તમને કહી રાખું છું કે તપતી મારી છે ને મારી જ રહેશે. તમે તેને રાખ્યું હોય ત્યાં રાખો, હું તેનું હરણ કરીશ. રક્ષણ કરવા માટે તમારે બોલાવવા હોય તો તમારા પિતા કાશીરાજને બોલાવજો. એમ કરીને ચાલ્યો જાય છે. પણ અહીં પણ જો તક્ષક તપતીને સમજી શકતો નથી એટલે ચાલ્યો જાય છે, ગુસ્સામાં વન બાળી નાખે છે, આગમાં પેલી તપતી ઘવાય છે બચાવવા બધાને, અને છતાં તપતી પાસે એને પ્રેમ કરે છે. એટલે એક વખત પાછો તક્ષક તપતીને બોલાવે છે એટલે પેલો પૂછે છે કે હું જાઉં કે ન જાઉં. એટલે કહે છે કે સુભદ્ર તક્ષકની સાથે એનો સહયાત્રી કહે છે કે તું જા, દીવો સ્નેહથી પ્રત્યે છે શસ્ત્રથી નહીં. પછી એક પાછું થાય કે તક્ષક મારું હરણ કરી જશે તો? તક્ષક કહે છે કે હું તેને ઉપાડી જવા આવ્યો છું. ત્યારે જો એક એક દર્શકમાં જે હમણાં વાત કરી કે સ્વમાની અથવા આધુનિક નારી એની વાત એ કરે છે કે તપતી કહે છે કે મારું હરણ કોઈ કરી શકે જ નહીં, મારું વરણ જ થઈ શકે. તમે મારું વરણ કર્યું છે તેથી હું તમારી છું. આ તક્ષકનું કુરુક્ષેત્ર કે તપતી સાથે પણ રહેવું છે અને છતાં અન્યાય સામે લડવું છે. તો તક્ષકની માતા ચિંતામણીનું કુરુક્ષેત્ર પાછું અલગ છે. ખાંડવનમાં બાળી નાખ્યું પાંડવોએ, ત્યારે જૌમ્ય ઋષિએ, જો આ દર્શકને આમ જે આખી વન્ય જીવનની વાતોની વળી છે તે પણ દર્શક એમાં ગૂંઠી લેતા હોય છે. યુધિષ્ઠિરને કહેલું, મહારાજ એ વનવાસીઓને એમના વનમાં તો જીવવા દો, વર્ષાનો આધાર જેમ એ વનો છે તેમ આપનો આધાર એ વનવાસીઓ થશે. આપણે એમને સરસ્વતી અને ગંગાના કાંઠા પરથી તો કહ્યા, હવે એમને જ્યાં છે ત્યાં શાંતિથી વસવા દો, તે જ ધર્મોચિત છે. તક્ષકની માતા એવું માને છે કે કારણ કે નાગ જાતિમાં એવો નિયમ છે કે પુરુષ આથી જે સ્ત્રીઓ કરી શકે, એટલે તક્ષક પણ કહે છે કે હું મારા બાપનો નથી પણ મારી માતાનો છું. કે મારી માતા મને ચાહે છે, મારો બાપ તો ગમે તે ફરતો હોય છે પણ મારી, એટલે આ જયારે વન બારી મૂકે છે ત્યારે આ ચિંતા મળી અને લાખો પણ માને છે, પણ તક્ષક એ સહન કરી લે છે કે કારણ કે ના મારી માતાએ માર્યો, અને કહે છે કે જો મારી માતાએ મારું મને મારી નાખ્યો હોત તો પણ એક શબ્દ બોલ્યો ન હોત. એટલે માતૃ પ્રેમ નાગ જાતિનો અહીં બતાવાય. અને પછી હવે કૃષ્ણનો પ્રવેશ થાય. કૃષ્ણ તપતીને કહે કે ચાલ મારી સાથે ચાલ, એટલે પછી આખું કુરુક્ષેત્રના મંડાણ થવાના, એટલે હસ્તિનાપુર એમાં સંધિની વાત ચાલતી હોય, એમાં જાત જાતની વાત ચાલતી હોય. દર્શકે અહીં યુદ્ધમાં આખે આખા યુદ્ધનો ચિત્તા રાખ્યો જ નથી, એટલે અમુક મહત્વના પ્રસંગો, ભીષ્મનું મૃત્યુ, કર્ણ પેલી સૂર્યની શક્તિ વાપરી નાખી ઘટોઘટને મારવાના તે વિશેની વાત કરે છે. એવા ચાર પાંચ કે છ પ્રસંગો આપ્યા છે. અને ખાસ તો દર્શકે આ યુદ્ધના પછવાડે તપતી અને તક્ષકના પ્રેમ વિશેની વાત કરી છે. એટલે તપતી નાગ જાતિનો એટલે ઝેરી છે, એટલે કર્ણને કહે છે, એટલે દર્શક આવા કોઈ ગુસ્સે થયેલો ખાસ તો આર્યોથી જૌમ્ય ઋષિથી, એટલે તક્ષક
કર્ણ પાસે જાય કે અમે તમને યુદ્ધમાં મદદ કરીશું. કર્ણ કહે છે તમે તું શું કરી શકે, એટલે અમારી પાસે ઝેર પહેલા બાણ છે, એટલે અમે ઝેર હું પાઈશ એટલે કોઈ પણ માણસ મરી જાય. એટલે કર્ણ વિચારે એવું કે જો મારી પાસે પડી જાય અર્જુનને મારવાની શક્તિ છે તે જો કદાચ વપરાય જાય તો તક્ષકનો ઉપયોગ કરીને હું અર્જુનને મારી શકું. ત્યાં પણ એને પેલી તપ્તી આવીને સમજાવે છે કે જો તારું સ્થાન અહીંયા ગૌશાળામાં છે, કર્ણ એને ગૌશાળામાં રાખે છે કારણ કે એ એવું માને છે કે આ રાજવી નથી, એટલે એ તારું આ સ્થાન છે એટલે હું તને યુધિષ્ઠિર પાસે ઘણું બધું અપાવીશ. પણ પેલો માનતો નથી, એ એવું કહે છે કે કૃષ્ણ ભલે ત્યાં વિષ્ટિમાં નિષ્ફળ ગયા પણ હું તને કહું છું કે જો મને એવું લાગશે યુદ્ધમાં કે અમારો પક્ષ હારી રહ્યો છે અથવા મને એવું લાગશે કે મારે હવે અહીંથી તમારી પક્ષે આવવાનું છે તો હું આવી જઈશ. એ તપ્તી કહે છે કે તો હું પણ નિષ્ફળ ગઈ, એટલે પેલો તક્ષક કહે કે ના તું અર્ધ સફળ થઈ કારણ કે મેં તને કહ્યું છે કે હું આવી જઈશ. પણ દર્શકને ખાસ તો પેલા તક્ષકને એમાં પરિવર્તન લાવવા માટે આખું એનું એ ચાલે છે. યુદ્ધ થાય છે, ઘટોઘટને મારવા પેલી શક્તિ ખર્ચાઈ જાય છે અર્જુનને મારવા માટે. પેલો કર્ણ તક્ષકને કહે છે કે તારું બાણ આપ. જો આ અહીં દર્શકની આખી એક એનું ઝેર કર્ણ બાણ મારે છે, પેલી તપ્તી બૂમ પાડે કૃષ્ણ રથ નીચો પાડી દે છે, સાથીને વાગે છે પછી બચી જાય છે. પણ રહસ્ય સ્ફોટ એ થાય છે કે અંત સમયે તક્ષકે પેલા બાણ બદલી નાખેલા. એટલે દર્શક છે કારણ કે પેલો જે ઝેરી માણસ છે એ પ્રેમને કારણે એનું ઝેર ઓગળી ગયું, એ માણસ બન્યો કારણ કે એને તપ્તી સાથેના પ્રેમને. એટલે માણસ એ કહે છે કે માણસ પ્રેમથી જ બદલાઈ શકે, યુદ્ધથી નહીં. એ આ કથાનો પર સૌથી મોટો સંદેશ એ જ છે. એટલે મારા બે સંવાદ વાંચ્યા છે, સરસ એક સંવાદ છે. એટલે અહીંયા દર્શકની ભાષા અને સંવાદ દ્વારા વાર્તા કથા કઈ રીતે આગળ વધી શકે એક બહુ સરસ એક સંવાદ છે. એક દાહરો દ્રૌપદીને કહે કૃષ્ણ એટલે આ બ્રાહ્મણ શ્રેષ્ઠની કન્યાએ કેવો સાસરવાસ શોધ્યો છે તે જાણે છે. તપ્તી સલમાઈને કહે ક્યાં કશું નક્કી છે તે તમે આવું મહારાણી પાસે પ્રગટ કરો છો. દ્રૌપદી કહે તારું મોં તો એમ કહે છે કે બધું નક્કી જ છે, એનું મન ક્યાં થર્યું છે. અરે કહેવા જેવું નથી, ગંધ માંડલના એક નાગપુરના યુવકને તેણે પસંદ કર્યો છે. નાગ? હા, એટલે તો મુનિ પતિને પસંદ નથી. દ્રૌપદી તેને પાસે ખેંચીને કહે તું જરાય અકળાતી નહીં, આપણે બેવું મળીને તારી માતાને સમજાવીશું. પણ કહીએ મૂંગી રહી કૃષ્ણ મારે હસ્તિનાપુર જવું પડશે. કેમ? સંધિ પ્રયાસ માટે. હવે વળી સાના પ્રયાસ? આ બધાને એકતા કર્યા છે તેને દ્વિધામાં નાખવા? દ્વિધામાં નાખવા નહીં તો એમને ઉગારવા. ધર્મરાજને થાય છે કે આ બધાની નિરર્થક હત્યા શા માટે કરાવી, એમનું આ જ દુઃખ છે. ડોલાયમાન સ્થિતિમાંથી નીકળતા જ નથી. તે દિવસે સંજયને જે જવાબ આપ્યો તેમાં અલ્પવિરામ પણ ફેરવી શકાય તેમ ન હતું. વાસુદેવ તમે ન જાઓ, એ બધાને રંગભૂમિમાં રોળ્યા વિના કશું નહીં મળે, મને એમ જ લાગે છે બહેન. પણ મહારાજ એક પ્રયત્ન કરવાનું કહે છે તેના વિના તેમને સાતા નહીં થાય. શાનો પ્રયત્ન? તે બોલાવે છે તમને
ના મારે જ આપઘરે જવાનું છે, તેમને આવશ્યકતા નથી તો તમને શું છે? વાસુદેવ મારું તો મન ભરમી જાય છે, તમે ક્યાંય વિના બોલાવે જાઓ ત્યારે મારે આવશ્યકતા છે ધર્મરાજને જળ કરવાની. તેને પ્રતિતિ કરાવી છે કે અગ્નિમાં ઘી હોમવાથી તે સમતો નથી. ના, હું નહીં જવા દઉં તમને. તમારી વાણી અદ્ભુત છે અને કદાચ દુર્યોધન અર્ધું રાજ્ય આપવાની હા પાડી બેસે તો સારું. રાત્રુ હત્યામાં શું રસ છે? દુશાસનની હત્યામાં મને રસ છે જ. પોતાની વેણી આગળ લાવી કહે, આ વેણી તમે નથી જોતા, તેમાં 13 વર્ષથી મેં તેલ સીચ્યું નથી. દુશાસનના રુધિરથી તે સિંચાઈ પછી હું તેલ સીચીશ. તેની આંખમાં અવસ્થાના આંસુ હતા. તપ્તી કહે, દેવ તમારા દુષ્ટ લોકોને ધન્યમાં દુષ્ટ શબ્દ પણ અધૂરો છે. લંકાપતિએ પણ સીતાનો સ્પર્શ કર્યો ન હતો, આ તો અસુરમાં પણ અધમ છે. તપ્તી, આ દુષ્ટ ઉઘાડા પડે તે માટે હું જાઉં છું. ભીષ્મ જવાન પણ મને સૌ ઉત્તર આપશે. અર્જુન એમને પહોંચી વળે એમ નથી? જવપુરે કહ્યું, પહોંચી વળે પણ તેમની હામ તૂટવી જોઈએ. તેઓ કેવાને પક્ષે લડી રહ્યા છે તેનો અંતરતઃ તેમને થશે. અને આ બાજુ મહારાજને ખાતરી થશે કે એમના એ ભાઈઓ ભાઈ નામને પાત્ર નથી. સવાલ એકનું એક અંતર જગાવવાનો અને બીજાનું જળ કરવાનો છે. તપ્તી કહે, હજુ પ્રતીતિ નથી થઈ. ને પ્રતીતિ પણ કેટલી? તપ્તી, બધા એક દાડે નથી ઘડાયા. ચિંતામણીને હું બે ઘડીમાં સમજાવી શકું. ચિંતામણી એટલે તપ્તી તક્ષકની માં. ને તારી માતા ને સમજાવતા મને 2 વર્ષ લાગે, સંભવ છે 2 દાયકા પણ લાગે. બહેન તું નચિંત રહેજે, એટલું જ કહેવા અત્યારે હું આવ્યો છું. કેમ નચિંત રહું? આવા બળવાન પતિઓ, આવો બળવાન ભાઈ, છતાં હું અનાથ અસરણ છું તેવું અનુભવું છું અને મારું હૃદય ચીરાઈ જાય છે. કઈ અશુભ ક્ષણે મારો સંયમ થયો. કૃષ્ણ, તારા સંયમ જેવી સ્તૂપ પર કોઈ કન્યાને સાંપડી નથી. દેવો જેની સહાય માંગે તેવા પતિ તું પામી છે. વાસુદેવે મૃદુ મધુર સ્વરે કહ્યું. જવપુરી મોં ઢાંકી રુદન કરતા કહે, છતાં આ દુષ્ટોના ચરણ પખાડવા તમારે જવાનું? તેઓ મારા ચરણ પખાડ છે કૃષ્ણ, મારું આ વેણ સંભાળજે, કશું થવાનું નથી. વાસુદેવે તેને હાથ મૂકીને કહ્યું. જવપુરી માથું ઊંચું કરી રોષથી કહે, તમે જયેશને કહેજો કે તમે સંધિ કરી આવશો તો પણ હું તે સ્વીકારવાની નથી. હું ને મારા 5 પુત્રો અને અભિમન્યુ રણે ચડીશું, જઉં છું, મને કોણ રોકી શકે છે? અરે કૃષ્ણ, સા સારું અસ્વસ્થ થાય છે? તું રણે ચડીશ તો હું પણ તારી જો હોઈશ, એ મારી પ્રતિજ્ઞા. બસ પણ ધર્મરાજની ઈચ્છા મને પૂરી કરવા દે. ભલે જાઓ, કહી કૃષ્ણ જપાટબન અંદરના વાસમાં ચાલી ગઈ. કૃષ્ણ તપ્તી પાસે જઈને કહે, અહો તો જટિલ અને વિસ્મયકારક આ સંસાર છે. ઘડી પછી કહે, તમારી સાથે આવીશ, ભાગ્યવાન થાઓ, પણ મારું ત્યાં શું કાર્ય? ધીરેથી કહે, ત્યાં તક્ષક આવ્યો છે. જો એટલે કૃષ્ણ આખો વખત આમ તક્ષકને અને તપ્તીને સાથે રાખીને કદાચ યુદ્ધમાં કઈ રીતે પાંડવ વિજયભાઈ તેની આમ આ ગોઠવણ કરતા હોય. એટલે આમ મેં કહ્યું તેમ આ યુદ્ધ ભૂમિની કથા છે, પણ એમાં દક્ષક એવું કદાચ પ્રસ્થાપિત કરવા માંગે છે કે માણસને યુદ્ધથી નહીં, શસ્ત્રથી નહીં, પણ પ્રેમથી જીતાય. ઘણા બધા આમાં આ આ આ કથામાં તમને આમ સ્લોગન સૂત્ર વાક્યો તમે મળી શકે. તક્ષક વન બાળી નાખે છે ત્યારે ચિંતામણી દુઃખી થાય છે. ત્યારે ધૌમ્ય મુનિ કહે છે, આપણા છોકરા આપણું ધાર્યું કરે તેમ થોડું જ બને, તો ગાંધારીના ઉદરે દુશાસન કેમ સાંભળે અવતરે? તપ્તી સર્વગુણ સંપન્ન હોવા છતાં તક્ષકને એના મનોવૃત્તિ બદલી શકતી નથી. ત્યારે કૃષ્ણ કહે છે, નિશેષ ભક્તિ જ સુખનું, આકાંક્ષાનું અને તર્ક વિતર્કનું સર્વાર્પણ કરાવી શકે. દુર્યોધને ખબર છે કે સત્ય સંગઠિત થઈ શકતું નથી. આ બહુ સરસ વાત છે કે દુર્યોધને ખબર છે કે સત્ય સંગઠિત થઈ શકતું નથી.
તે આત્મ વિચિકિત્સા માંથી પરવારે તો અસત્ય સામે સંઘર્ષ શું છે ને, આપણે સત્યવાદી માણસો ચિંતન કર્યા કરશું, જનરલી બહુ આપણે અસત્ય બોલી શકતા નથી, કારણ કે આપણે શું સાચું એની શોધમાં જ અટવાયા કરે, ગૂંચવાયા કરે, અકળાયા કરે, એવું કૃષ્ણ કહે છે. પછી કુંતા કપટીને આશીર્વાદ આપે છે, પછી કૃષ્ણ સામે જોઈને કહે છે, મને તો એમ છે કે વિઘ્નો હોય ત્યાં સુધી તમે યાદ આવો છો, એટલે વિઘ્નો સાવ દૂર ન થાય તે સારું. તપતી દ્રૌપદીને વિદાય લે છે, સે દુઃખમાં છે, તક્ષક નથી મળી શકતો એની દુઃખમાં છે, તક્ષક એનું માંત્ર અહીં દુઃખમાં છે, ત્યારે દ્રૌપદી કહે છે, સુખ અને દુઃખ તો આવી જાય છે પણ પ્રેમ ને ધર્મ કદી વિચલિત થતા નથી. આ કુરુક્ષેત્રના ભૂમિની પણ પ્રેમના પ્રસારની કથા છે, માણસ માણસ વચ્ચેના પ્રેમના પુલની કથા છે, અને એના દ્વારા અંતે વિજય થાય છે. અને બહુ સરસ આ થાય કે એમાં છેલ્લે જ્યારે સરઘસ નીકળે છે, આપણે ત્યારે પણ સરઘસ કરવાનો નિયમ હતો જીત્યા પછી, ત્યારે એક છોકરી દોડતી દોડતી આવે છે, કૃષ્ણ રથ થંભાવે છે અને એ નાનકડી છોકરીને ઉકેલ લે છે. પછી કઈ તારું કોઈ છે? એટલે મારી એક બેન છે. એ બેન પણ રથમાં આવે છે. પછી હવે કોઈ તારું? એટલે ના, કોઈ નથી, બધા યુદ્ધમાં ખપી ગયા. એટલે કૃષ્ણ દ્રૌપદીને કહે છે કે યુધિષ્ઠિરને કહેજે કે હવે આ બંને બાળકીઓ તારી પોતાની દીકરી છે, ધર્મ હવે શરૂ થાય છે, યુદ્ધમાં મહાસંહાર થયા પછી જો રાજવીઓ ભૂલી જાય કે આપણે કોને માટે કામ કરવાનું છે ને ધર્મ શું છે ભૂલી જાય તો પાછું મહાભારત સર્જાય. એટલે કહે છે કે એટલે પછી દ્રૌપદીને અંતે આ વાક્ય મુકાય કે કેશવ આજ સાચો રાજધર્મ. આભાર. પરમ આદરણીય પૂજ્ય મોટા બાપા ભાઈશ્રી જનક ડોક્ટર પ્રફુલભાઈ, આદરણીય રેખાબેન, કોઈને માન આપવું એ મશ્કરી છે? આદરણીય. I used to say to my wife even આદરણીય. That means નારી in itself is આદરણીય. ખેર, વડીલો ને મિત્રો, પ્રફુલભાઈ જયારે બંધન ને મુક્તિ ની વાત કરતા હતા ત્યારે મારા મનમાં એક વાક્ય સ્પષ્ટ હતું કે પ્રેમમાં જેટલા બંધન હોય છે એટલા બંધન બીજે ક્યાંય હોતા નથી, અને પ્રેમમાં જેટલી મુક્તિ હોય છે એટલી મુક્તિ પણ બીજે ક્યાંય હોતી નથી. એ જે એમણે રાજકારણ ની કથા કહી એની નીચે સુભગા ની કથા હતી તેનો એ સાર છે. એમ રાઈટ? રેખાબેન જયારે કહેતા હતા કે જયારે તો વિનાશે જાણી જાણી, ત્યારે મને એમ યાદ આવતું હતું, થ્રુ સફરિંગ, only through suffering I want to purify myself. માત્ર વેદના દ્વારા જ હું મારી જાતને વિશુદ્ધ કરી શકું. રોહિણી, જેમ જેમ તમે સાંભળતા જાઓ તેમ તેમ જાણે ગોવર્ધન રામ નો પડછાયો, સરસ્વતી ચંદ્ર નો પડછાયો એના પર પડતો જાય, બચી જ ન શકે કોઈ, કારણ કે નવલકથા જેવી છે. પણ સવાલનો સવાલ એટલો જ છે કે ગોડ ઇઝ ઓલવેઝ કાઇન્ડલી ક્રુઅલ એન્ડ ક્રુઅલી કાઇન્ડ. માણસનું માણસ પણ કસોટી ત્યારે ચડે છે કે ભગવાન કાઇન્ડલી ક્રુઅલ હોય છે, એની દયા તો હોય પાછો ક્રુઅલ હોય, અને ક્રુઅલી કાઇન્ડ હોય છે. અને કઈ કરુણા, કઈ ભવ્યતા તમે કરુણતા વિનાની જોઈ છે એવું મને મનમાં આવતું હતું. જનકભાઈ જયારે વાત કરતા હતા કુરુક્ષેત્રની ત્યારે મને એ આવતું હતું મનમાં
કે કુરુક્ષેત્ર માત્ર મહાભારતનું જ નથી, એ વ્યક્તિ વ્યક્તિની અંદર હોય છે અને કોઈ એક સદ અને કોઈ એક અસદ વચ્ચેનું કુરુક્ષેત્ર ચાલતું હોય છે. અને દર્શકને શ્રદ્ધા એ છે કે અસતમાંથી સદ થવાની, સદ તરફ જવાની ગતિનું એકમાત્ર જો કોઈ સાધન હોય તો તે વિદ્યા છે, પ્રેમ છે. પ્રેમ અને વિદ્યાને એમણે પરમ મૂલ્ય માન્યા છે. મેં કંઈક આવું તારણ થયું. હવે મારી બે વાત. દર્શકના દેશમાં હૃદય કારણ છે અને રાજકારણ છે. હૃદય કારણ અને રાજકારણ બંનેની માવજત એમણે કથાઓથી કરી છે. બેઠો બેઠો ગણતો હતો, એમના 34 ગ્રંથો છે, એમાંથી 16 ગ્રંથો કથા વિશેના છે. પછી રામાયણની કથા હોય, ક્યાં તો નવલ કથા હોય, ક્યાં તો મંગલ કથા હોય. દર્શકે સાહિત્યને, કથાને લોક કેળવણીના એક પવિત્રતમ સાધન તરીકે પ્રયોજ્યું છે. એ દર્શકને જ્યારે મેં બારડોલીના સ્વરાજ આશ્રમમાં એક કથા, લોક કથા કહેતા સાંભળેલા, તે હજી મારા મનમાં છે. એ કથાનું નામ હતું 4 લાડવા, 4 ભાઈઓ અને 4 રત્ન. એક અદ્ભુત રીતે કહેતા, એમને કથા કહેતા આવડે છે. કથા દ્વારા હૃદય કારણ અને કથા દ્વારા રાજકારણ, એ દરમિયાન અમને તારવી લીધેલું કે આ સંસારના અગ્નિ વચ્ચે બે જ વસ્તુ તારી શકે એમ છે આપણને. એક છે કાવ્યનો રસ અને બીજો છે સત્સંગ, સજ્જનોનો સંઘ. એટલે છેલ્લું પુસ્તક લખ્યું એમાં છેલ્લું કદાચ સદ્ધિ સંઘ, સજ્જનોનો સંઘ. દર્શકને રઘુવીર ચૌધરી જેટલા ઓળખી શકાય છે એટલું કોઈ ઓળખી શક્યું કદાચ નથી. એટલે રઘુવીરે એક આખો ગ્રંથ લખ્યો છે દર્શકના દેશમાં. રઘુવીર ભારે મરમાડું લખનારો માણસ છે. મને જો કોઈ પૂછે કે ગુજરાતીમાં જરા તરાય કોઈને નોબેલ પારિતોષિક માટે આંગળી ચીંધવી હોય તો સુરતના ભગવતી કુમાર શર્મા અને અમદાવાદના રઘુવીર ચૌધરી. આપણને કોણ પૂછે છે? દર્શકને રઘુવીર ઓળખાવે છે નિષ્ફળ પરિવારાજક. પરિવારાજક એટલે હાલતો ચાલતો, પણ સાધુ નહીં. સાધુની શુષ્કતાથી બચાવવા માટે એને નિષ્ફળ પરિવારાજક કહ્યા છે. દર્શકનું અંગત જીવન કેટલું બધું રસ અને માધુર્યથી સભર હતું ખબર? બારડોલી નજીકનું વરાળ, વરાળના વિજયાબેન, તેમની સાથે થયો પ્રેમ. માતા પિતાએ કહ્યું કે એકાદ બે વર્ષ જવા દો, કસોટીએ ચડો. ગાંધીજીએ કર્યું કન્યાદાન. અને જ્યારે વિજયાબેન માંદા હતા ત્યારે રઘુવીર 22 વર્ષ નાના હતા, દર્શકને સલાહ આપે કે તમારે આવી વખતે વિજયાબેન જોડે રહેવું જોઈએ, આ તો કઈ શોભે. રઘુવીર કહે છે હું 22 વર્ષ નાનો પણ મેં સલાહ આપી એમ. આ રઘુવીર. તો દર્શક કહે છે કે વિજયા જયારે વજન ગુમાવીને લગભગ 31 કિલોની થઈ ગઈ હતી ત્યારે એને હાથમાં લઈને ફરતો હતો. અને બરાબર રેખાબેન જે કહે છે કે સત્યકામ રોહિણીને હાથમાં લઈને ફરે છે. ક્યાંક ને ક્યાંક કંઈ મળી તો આવે જ. ખેર, દર્શકને સૌથી વધારે પ્રિય છે શરદ બાબુ. અને શરદ બાબુના સૌથી મોટા જીવનકથા આલેખક છે આવારા મસીહા વિષ્ણુ પ્રભાકર. અદભુત એના ઉપર આખું એક એમ સરસ સત્ર થાય, એકમાત્ર શરદ બાબુ પર. શરદ બાબુનું એક વાક્ય દર્શકને ગમી ગયેલું. પ્રબળ પ્રેમ માત્ર પાસે જ નથી ખેંચતો, એ દૂર પણ ફેંકે છે. કઈક આવું જ સત્યકામના રોહિણીના જીવનમાં બને. પછી દર્શક પોતાની રીતે વિવેક કરે છે અને રઘુવીર સમજાવે છે કે સાર્વભૌમ મૂલ્યનો કાંઠો એક બાજુ અહંકાર, મુક્તિનો કાંઠો, અને બીજી બાજુ વ્યવહાર પ્રેમ વહેલો મોડો વાત્સલ્ય અને કરુણાના સમુદ્ર સિવાય પહોંચતો નથી, કરુણાના સીમાડા સુધી પહોંચાવીને રહેતો નથી. ખેર,
દર્શક ને એક નવલકથાનું મૂલ્યાંકન કરવાનું મન થયેલું. એ શરદ બાબુ દેવી પ્રદાસ. એની અંદર પ્રેમનું એક અદભુત વર્ણન છે અને એ દર્શક અર્થઘટન કરતા કહે છે કે સ્ત્રી પુરુષ અન્યોન્યના પૂરક છે, શરીરની અવગણના નહીં પણ શરીરનું શાસન પણ નહીં. ગાંધી એમ દર્શક, અને છતાં અંડર ધી શેડો ઓફ ટેગોર એન્ડ શરદ બાબુ. વિપ્રદાસ ગાઢ અને નિરતિશય પ્રેમ નિર્મળ અને પાવનકારી હોઈ શકે તે માત્ર પતિ પત્નીના પ્રેમમાં જ સમાપ્ત થઈ જતો નથી. લુક એટ ઇટ ધ ડેફિનેશન ઓફ ફ્રેન્ડશીપ બિટવીન મેન એન્ડ વેન મેન એન્ડ વિમેન. આપણે માનીએ છીએ કે પતિ પત્નીના પ્રેમમાં બધો સરળ થઈ જાય. આપણે એવું માની જ શકતા નથી કે પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રી પણ એ પતિને એટલી જ ઊંચાઈ વાળી, એટલી જ ઊંડાણ વાળી ને એટલી જ ક્ષિતિજના વિસ્તાર વાળી હોઈ શકે છે. આપણો સમાજ સ્વીકારવા હજી પણ સજ્જ નથી, કેળવાયો નથી, ટેવાયો નથી, વાર લાગશે. એવી જ રીતે સ્ત્રી એમ માનવા તૈયાર નથી કે હું મારા સિવાય મારા પતિને કોઈ એક બીજી એવી સ્ત્રી છે કે જે એને વેત ઊંચો રાખે છે, દશાંગુલ ઉર્ધ્વ કરે છે. પણ આ મૈત્રીનું શિખર સર થવાને હજી વાર છે. આ દર્શક નિષ્ફળ પરિવ્રાજક. હવે ઝેર તો પિતા જાણી જાણી, પણ હું તે જ કહેવાનો છું કે જે રેખાબેન નથી કહો. મારી પાસે ગુજરાતી સાહિત્યના ઝવેરચંદ મેઘાણી, રામનારાયણ પાઠક, બળવંતભાઈ ઠાકોર, સુંદરમ, ઉમાશંકર જોશી એવા લગભગ 20 લેખકોના હાથે લખેલા 400 જેટલા પત્રો છે. એમાં દર્શકના પણ છે હસ્તલિખિત પત્રો, જેન્યુઇન. આજે મારી પાસે જો એ હોય ઇંગ્લેન્ડમાં શેક્સપિયરના, બર્નાર્ડ શોના, તો નહીં નહીં તો મને $1,00,000 મળે, £1,00,000 મળે. પણ અહીંયા તો હું રાખીને બેઠો છું, મને કોઈ પૂછતું નથી. હું કોઈને પૂજાવા જાઉં તો કે એનું હું લેવાનું. પણ છતાં મારા મનમાં છે કે મેં એનું શું કર્યું, કલર ઝેરોક્સ કઢાવી રાખી છે કે જેવાને તેવાનું જ એક વોલ્યુમ કે એક આલ્બમ બનાવું છું. ખબર પડે ઉમાશંકરના અક્ષર, બળવંતરાયના અક્ષર, સુંદરમના અક્ષર, ચંદ્રવદન સુરતના પ્રેમમાં નિષ્ફળ નીવડ્યા તો માર્ગદર્શન માંગવા ગયા શ્રી અરવિંદ પાસે. શ્રી અરવિંદ એને માર્ગદર્શન આપ્યું, હસ્તાક્ષર છે. હાથ ભરાઈ જાય, હૈયું પણ ભરાઈ જાય. એ 401 પત્રો છે, તેમાંથી થોડુંક મેં લીધો છે. દર્શક લખે છે એક પત્રમાં, 59 ના પત્રમાં, કોલેજના ઘણા યુવક યુવતીઓને મારી ઝેરતો પિતા છે જાણીમાંથી જીવનનું ગૌરવ, મહિમા અને જીવનમાં અનિર્વચનીય શ્રદ્ધા, અનિર્વચનીય શ્રદ્ધા, ત્રણ વસ્તુ કોલેજના છોકરા શીખ્યા. ગૌરવ જીવનનું, મહિમા જીવનમાં અનિર્વચનીય શ્રદ્ધા, એ શીખ્યા હતા. એ દર્શકને સારું લાગ્યું, કારણ કે તોલ્સ્ટોયને દર્શક માનતા હતા અને તોલ્સ્ટોય કહેતા હતા કે સારું સાહિત્ય ચેપ લગાડે, ઇટ ઇઝ એપિડેમિક. એ એપિડેમિસિટી ઝેરતો પિતામાં હતી. પછી સરસ સત્યકામ દર્શક લખે, જે એમણે સત્યકામ રોહિણીની ઝેરતો પિતા જાણી જાણી નવલકથામાં લખ્યું નથી. મને કોણ જાણે કેમ લેખકોએ લખેલા પત્રોમાં બહુ રસ. ગાંધીજીના લગભગ તમામ પત્રો મેં વાંચ્યા છે. ટાગોરના એક પત્ર મારી પાસે છે અને શ્રી અરવિંદના પત્રો પણ છે. કારણ કે પહેલામાં જે નથી કહી શક્યા ને, ત્યાં આકાશની પણ મર્યાદા નડે છે, આમાં તો કોઈની મર્યાદા નહીં. અને કાલાપીએ વ્યાખ્યા આપેલી, અક્ષરમાં હૈયું ઉતરે તે પત્ર, આ લોકોનું ઉતરે છે. હવે સત્યકામ તે કોણ એટલું હું કહું. સત્યકામને સત્યવત્તા કામ ચિતરવાની મેં આશા રાખી છે. લુક એટ ઇટ, સત્યવત્તા કામ, પાછું વત્તાનું ચિહ્ન કાઢેલું છે. પછી દર્શક એની વ્યાખ્યા જે નથી કરા નવલકથામાં તે અહીંયા કરે છે. સત્યકામને સત્યવત્તા કામ ચિતરવાની મેં આશા રાખી છે. એ પેલા સુરતને નથી મારી બેસતો જેણે ઝેર તો પિતા જાણી જાણી, એને બધા પ્રસંગો યાદ આવશે. બેભાન રોહિણીને લગ્ન પહેલા એ શું ચુંબન નથી કરતો, બહુ ઢાયા લગ્ન થઈ ગયા, હજી થવાના છે વગેરે. રોહિણીએ લગ્ન કર્યા તે જાણી સારનાથમાં બેફામ નથી બની જતો, સત્ય વત્તા કામ. સાધુપણાનો બધો પુરુષાર્થ કર્યા પછી પણ એ અમલા થયાનું જાણે છે ત્યારે બેફામ નથી બનતો. રોહિણી વિધવા થઈ છે તેની અતિન્દ્રિય ખાતરી થતા તે રડી નથી પડતો.
પ્રેમ તો સત્ય તો ખરો જ, પણ કામ માણસ મને એક વસ્તુ સમજાઈ નથી. બાપાને પૂછો, કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર, આ છ જણને રીપુ કેમ કહ્યા? ભારતીય ફિલોસોફીની પરંપરામાં ભૂલ કાંટાર હું કોઈ બહુ મોટો વિદ્વાન નથી, પણ મને એમ લાગે છે રીપુ નથી. કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર, પણ એ બધા જ્યારે સંયમની સાથે રહે છે ત્યારે એ મિત્ર છે, પણ જ્યારે સંયમની લગામ છૂટી જાય છે ત્યારે શત્રુ છે. બાકી તો એ છ માંથી કોની જરૂર નથી. તેના પ્રેમને, હા, તે આખી ડાયરી કોને માટે લખે છે? મરસી માટેની. તેની માયા કેટલી બધી કોમળ છે. તેના પ્રેમ માટે એ પ્રેમ જ એને રોહિણીથી દૂર જવા પ્રેરે છે. તે જે વાતાવરણમાં ઉછર્યો છે તેમાં તેને માન્યું કે એવું બને પણ ખરું કે બેમાંથી એક જણ લગ્નને અંતર ન હોય, તેથી શું ફાયદો? માં પોતાના સંતાનને ખાઈ જાય તેવું તે બને? શરદચંદ્ર ક્યાંક કહ્યું છે, પ્રબળ પ્રેમ માત્ર પાસે જ નથી ખેંચતો, દૂર પણ ફેંકે છે. એ દર્શકને ગમી ગયેલી વાત છે. ખેર, પ્રેમ વિશેના બીજા એમના એક બે લખાણ છે, પણ હું એને જરાક જુદી રીતે જોઉં છું. મતભેદ અને સ્નેહ, એવો એક એમનો પત્ર છે. એ 1959 કરસનભાઈ નામના કોઈ માણસ પર લખાયેલો છે. અને એમણે લખ્યું કે રાજ્ય વહીવટનું વિકેન્દ્રીકરણ થવું જોઈએ, હૃદયકારણની સાથે રાજકારણ. પણ સીધી લોકશાહી અમને કોઈ શક્ય દેખાતી નથી, પણ આવા કોઈ પ્રામાણિક મતભેદો આપણા પરસ્પરના સંબંધોને કડવા બનાવી શકે નહીં. પ્રેમનું એક એવું ઔષધ છે કે લીધા વિના જ તમે સ્વસ્થ રહી શકો, લીધા વિના સ્વસ્થ રહી જ ન શકો. વિચાર ભેદનો નિકાલ તે પ્રમાણે અખતરા કરવાની છૂટ આપીને થઈ શકે છે. તમે ભૂદાનના કાર્યકર્તા કંઈક જુદું માનતા હો તો જરૂર કરો, પણ સમિતિ એમ ન માનતી હોય તો તેની સંમતિની આશા ન રખાય. અલબત્ત આપણે જો સ્નેહથી એકબીજા જોડે વર્ષોથી રહ્યા છે તે મતભેદને દુઃખદાયી ગણે? તમને એક પ્રેમાળ સ્વજન તરીકે દુઃખ થાય છે, પણ મને તેવું દુઃખ થતું નથી. રૂપમાં સત્તાનો મોહ છે એટલે મારા મનમાં કોઈ મતભેદનું કોઈ દુઃખ નથી. જે દુઃખ કે ચિંતા છે તે તમારા જુવાનીના ઉત્તમ વર્ષો એક અશક્ય અવૈજ્ઞાનિક ને અવાસ્તવિક વિચાર પાછળ ખર્ચાય છે તેનું છે. તે વાત તમને ન સમજાવી શકવાનું છે, મતભેદનું નથી. પછી એમણે સેક્સ સાથે પણ એનો વિચાર કરેલો છે. એ કોઈને પત્ર લખ્યું છે, સેક્સ વિશે તમને રસ છે, જો તેનો અર્થ શરીર સંબંધના વર્ણનો તે વખતના આવેગો એવો થતો હોય તો તેમાં મને પહેલાથી કોઈ નોંધપાત્ર રસ નથી. તીવ્રતમ પ્રેમનું વર્ણન દર્શકની કૃતિઓમાં સાંપડે છે, પણ ક્યાંય અંગી ભાવ વર્ણનમાં આવતો નથી. જુવાનીમાંથી હું પણ પસાર થયો છું, પણ તે વખતે ને આજે પણ મુખ્ય રસ બે વ્યક્તિઓ, સ્ત્રી પુરુષ ચૈતસિક રીતે, બહુ જ અગત્યનો મુદ્દો છે. સ્ત્રી પુરુષ ચૈતસિક રીતે એકબીજાના પૂરક પોષક બની અનિવાર્ય તે એના અભાવે જોરદાર સુકાતા જોયા છે. શરીરના રસો અનુભવે અને ચિંતનને ક્ષણિક, અને જ્યાં આવી ચૈતસિક ભૂમિકા ન હોય ત્યાં તે શરીરના રસો અપરસ લાવનારા લાગે. આટલી વાત હૃદયકારની. છેલ્લી વાત થોડીક જ, આપણી આ આખી ચર્ચામાં સોક્રેટિસ નવલકથા કેમ નહીં સમાવેશ પામી એ જરાક મને આગળ કરેલું છે. પણ સોક્રેટિસમાં જો તમે ગ્રીસના પરિવેશમાં, દર્શકની ચિંતા અહીંયા પ્રેમની નથી, અહીંયા ચિંતા અને લોકશાહીને બચાવવાની ચિંતા છે. અને એ લોકશાહીને બચાવી કેવી રીતે શકાય એની મથામણમાંથી જ સોક્રેટિસ લખાયેલી છે. અને એમણે એમ કહ્યું કે જો બધા રાષ્ટ્રો બને તો યુદ્ધ ટાળે, સંયુક્ત રહે ને યુદ્ધ આવે તો તૈયાર રહે, પછાત લોકશાહી રાષ્ટ્રને મદદ આપે તો બાકીના વિઘ્નો સમય જતાં આપોઆપ શિક્ષણના ને બીજા સ્વાતંત્ર્ય હોવાથી દૂર થવાના. પણ મને ભય છે કે, એમને બરાબર ખબર છે, પણ મને ભય છે કે શાંતિ અખંડ છે તેમ સ્વાતંત્ર્ય પણ અખંડ છે તે સમજવું જોઈએ. તિબેટનું સ્વાતંત્ર્ય જાય તેમાં નેપાળનું જાય જ, નેપાળનું જાય એટલે હિન્દુસ્તાનનું પણ જાય તેમ સમજવું. ચીનના ડ્રેગોનને એટલો બધો વધવા ન દેવાય. પહેલી ને બીજી જાન્યુઆરી આપણા શહેરમાં દલાઈ લામા પધારે છે, અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના
કરતા હતા શ્રી રામકૃષ્ણ એક્સપર્ટ ના કરતા હતા ગોવિંદભાઈ ધોળકિયા એમને માનવ રત્ન એવોર્ડ થી નવાજશે. ત્રણ પ્રોગ્રામ થશે. પહેલો પ્રોગ્રામ યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં 1001 વિદ્યાર્થીઓ અને બીજો પ્રોગ્રામ 1001 નાગરિકો અને ત્રીજો પ્રોગ્રામ એમના સન્માનમાં. મને અહીંયા એમ સમજણ પડે છે કે નહેરુએ જ્યારે દલાઈ લામાને આશ્રય આપ્યો ત્યારે એ કયું એ કયું રાજકારણ હશે, કયું હૃદય કારણ હશે? દ્રૌપદીનું વસ્ત્રહરણ અટકવું જ જોઈએ, કારણ કે દ્રૌપદીના વસ્ત્રહરણમાં બધી સ્ત્રીઓની ભાવિ દશા દુશાસનના હાથમાં જાય તો શું થાય તે ગર્ભિત છે. દુઃખ વત્તા શાસન એટલે તેને સહી લેનાર તટસ્થ ભીમ, દ્રુપદ વગેરે મંદ બુદ્ધિ વૃદ્ધ વડીલો પોતાનું જ અનિષ્ટ અને અમંગળ નોંધી રહ્યા છે. મહાભારતની સિરિયલ ચાલતી હતી ત્યારે ભીષ્મ પિતામહનો વાંક શું હતો? કૃષ્ણે કહ્યું, બોલવાની વખતે તમે બોલ્યા નહીં, હૃદય કારણ અને રાજકારણ. દર્શકનો દર્શકના દેશમાં રઘુવીરનો જે ગ્રંથ છે અત્યંત મરમાળો છે. જનકભાઈ મને ગ્રંથનું સેવન કરવાની તક આપી, આપ સૌએ સાંભળી લીધો અને વેદના સંવેદનાનો વિસ્તાર પ્રેમ ને વિદ્યાથી જ થાય એટલું જ કહેવાય. આભાર, ખૂબ ખૂબ આભાર. આવતીકાલે શુક્રવારે દર્શકના શિક્ષણ રાજકારણ સંબંધિત પુસ્તકો સદવી સંઘ વિશે સૂર્યકાંત સાહેબ બોલશે, રચના કાર્ય અને રાજકારણ તથા માર્ક્સ અને સામ્યવાદ વિશે દીપક પસી બોલશે, ઇતિહાસ બોધ તથા ઇતિહાસ તથા રોમ વિશે મોહનભાઈ મેઘાણી બોલશે, સત્યનારાયણની સાક્ષી વિશે દિલીપ ખસવાર બોલશે અને આખો કાર્યક્રમ નાનુભાઈ નાયકના પ્રમુખ પરિયોજાયો છે. આપ સૌ ઉપસ્થિત રહેશો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.